श्रीमद भगवद गीता युद्धनो ग्रंथ छे। युद्धना क्षेत्र में ये प्रगट्यो छे, युद्ध करावा माटे प्रगट्यो छे, युद्ध छोड़ीने भागी जवा तैयार थयेला अर्जुन ने फरी पाछा युद्ध में जोड़वा माटे प्रगट्यो छे।
એટલે દુનિયાના બીજા બધા તમામ ધર્મગ્રંથોની તુલનામાં આ ગ્રંથની પોતાની આગવી એક વિશેષતા છે. એ શાંતિથી કોઈ ગુફામાં પ્રગટેલી વાણી નથી, એ શાંતિથી કોઈને મોક્ષ અપાવવા માટે અને સંસાર છોડાવવા માટે રચાયેલો ગ્રંથ નથી, પણ એ ગ્રંથ એક એવો ગ્રંથ છે કે જે યુદ્ધના મેદાનમાં કર્તવ્ય છોડીને ખસી જવા ઈચ્છતા, વૈરાગ્યના બહાના નીચે ખસી જવા ઈચ્છતા પાર્થને ફરી પાછા યુદ્ધમાં જોડવા માટે પ્રગટેલો ગ્રંથ છે. આ એની ભૂમિકા છે, આ એનું ફાઉન્ડેશન છે. જો આ વાત સારી રીતે સમજવામાં આવે તો તમે ગીતાને ન્યાય આપી શકશો, અને ગીતાને ન્યાય આપી શકશો તો ગીતા એક પ્રજા તરીકે તમને બહાદુર પ્રજા બનાવશે, એક પ્રજા તરીકે તમને ઐતિહાસિક પ્રજા બનાવશે. જરા વાત ઉપર આવો. મારે આજે સાંખ્ય યોગ ચલાવવાનો છે. બીજો જે અધ્યાય છે એનું નામ સાંખ્ય યોગ છે, અને એ સાંખ્ય યોગના ત્રણ મુખ્ય ભાગ છે. પણ એ સાંખ્ય યોગ એટલે બીજો અધ્યાય લગભગ પૂરી ગીતા છે. તમે આખી ગીતા વાંચો કે ના વાંચો, આખી ગીતા યાદ કરો કે ના કરો, એકલો બીજો અધ્યાય સારી રીતે તૈયાર કરો તો બીજા અધ્યાયમાં બાકીના સોળે સોળ અધ્યાયના બીજ છે, મૂળ છે. બધી વસ્તુઓ બીજા અધ્યાયમાં કહેવામાં આવી છે, પણ એના મુખ્ય ત્રણ ભાગ છે. પહેલો જે શરૂઆતનો ભાગ છે એ યુદ્ધ સંબંધી છે. પછી બીજો જે મહત્વનો ભાગ છે એ પ્રવૃત્તિ કર્મ સંબંધી છે, અને ત્રીજો અને છેલ્લો અને જે પરાકાષ્ઠાનો ભાગ છે એ બ્રહ્મવૃત્તિ સંબંધી છે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? સ્થિત પ્રજ્ઞ થયેલો માણસ છે એની સ્થિતિ કેવી હોય? અને છેવટમાં એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વાસ્યા મંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આ છેલ્લો શ્લોક છે, એમાં બ્રાહ્મી સ્થિતિ બતાવી છે. એટલે એક જ અધ્યાયમાં મુખ્ય ત્રણ ભાગો છે. એમ કહીએ કે સોળે સોળ અધ્યાયના એમાં બીજ મૂકી દીધા છે તો પણ બરાબર છે, પણ એ વાંચવાનો ગ્રંથ નથી, એ પચાવવાનો ગ્રંથ છે. અને જેમ જેમ તમે એમને પચાવતા જાઓ, તમે એકવાર વાંચે રાખો, પછી કોઈ વાર કથા સાંભળવા જશો ને, અને કથામાં તમારો શ્લોક આવશે ને, અને શ્લોકની વ્યાખ્યા થશે, તમને બહુ આનંદ આવશે, બહુ મજા આવશે. પણ એનો જે પહેલો ભાગ છે ને એ યુદ્ધનો છે. યુટ યુદ્ધકાર ઉટ ઉભો થા કાર્પણ્ય દોષોપહત સ્વભાવ. અરે આ કૃપણતા આ કાયરતા છોડ, ઉઠ ઉભો થા ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આ તો તારા હૃદયની દુર્બળતા છે, યુદ્ધ કર્યા વિના ચાલવાનું નથી. કૃષ્ણ આવું કેમ કે છે? કૃષ્ણ જે કહે છે એ વાતને સમજવી હોય તો પહેલા દુનિયા ઉપર નજર કરો, તમારા શરીર ઉપર નજર કરો. કોઈ ડોક્ટરને જઈને પૂછો મારા શરીરનું અસ્તિત્વ કેમ છે, હું કેમ જીવતો રહું છું, ડોક્ટર તમને એમ કહેશે કે તમારા અંદર પરમેશ્વરે યોદ્ધાઓ મૂકેલા છે, સૈનિકો મૂકેલા છે, અને સૈનિકો રાત દિવસ લડે છે, અને જ્યાં સુધી લડે છે કોના સામે લડે છે? બહારથી આવનારા જંતુઓ સામે. કોઈ છીંક ખાધી એને ફ્લૂ થયો છે, એને ફ્લૂ થયો છે, મેલેરિયા થયો છે, કોઈ રોગ થયો છે, અને એને છીંક ખાધી, અને છીંક ખાય એટલે 30 માઇલની ઝડપથી જંતુઓ બહાર નીકળે, એટલે 45-50 કિલોમીટરની ઝડપે એકદમ. એટલે હું તમને વ્યવહારની વાત કહું છું, કદી પણ રૂમાલ વિના રહેવું, દરેકની પાસે રૂમાલ હોવો જ જોઈએ.
પુરુષો ધોતિયાને રૂમાલ બનાવે ને બહેનો સાડીને રૂમાલ બનાવે. હું ઘણી વાર કોઈના ત્યાં જમવા જાઉં પછી પેલી થાળી મૂકી હોય ને એવું મારા રૂમાલથી ચોખ્ખી કરતો હોઉં તો પેલી બેન ફટ લઈને પડાવી લે અને પછી એની સાડીથી ચોખ્ખી કરવા માંડે. અરે ગાંડી, આ શું કર્યું તે? હવે એની સાડીમાં કેટલા જંતુઓ હોય, ક્યાં બેઠા હોય, ક્યાં ક્યાં કેટલા દિવસથી પહેરી હોય ખબર નહીં, પણ તો બહેનો છે એ સાડીને રૂમાલ બનાવી દે અને પુરુષો છે એ ધોતિયાને રૂમાલ બનાવી દે, છોકરા છે એ ડગલાને રૂમાલ બનાવી દે. પેલા છોકરા હોય ને આમ આમ હાથે જ કામ પતાવી દે. એમાં પુરુષો પછી છૂટી પાટલી વાળું ધોતિયું પહેર્યું હોય, પેલી કાછડા વાળું ધોતિયું સારું. હું તો એ મતનો છું કે તમે કાં તો લેંઘો પહેરો ને કાં તો પાટલું ને પહેરો, કેમ કે બે પગ ઢંકાય ઠેઠ સુધી. એ વૈજ્ઞાનિક છે. અહીં કસીન બાંધ્યું હોય ને ગમે એમ દોડો તો એ કોઈ છૂટે, કોઈ પકડે તો એ છૂટે. હવે આ ખાદીનું જાદુ ધોતિયું પહેર્યું હોય ને એક આમ લબડતું હોય આગળ પેલું ચાળ, અને દોડવાનું આગ લાગી હોય કે ઝપાઝપી હોય તો હવે ધોતિયું સાચવવું કે કરવું શું? બહુ જોરથી દોડે ને કોઈના હાથમાં એક આવી જાય, જાય રે જાય. પોશાક છે ને, પોશાકમાં વૈજ્ઞાનિકતા આવવી જોઈએ. એમાં પણ એવો એપ્રોચ હોવો જોઈએ. એટલે ભલે લોકો ગમે એમ ટીકા કરે, પણ અઢી વારનું પાટલું સારું કે અઢી વારનો લેંઘો સારો. નાડું કસકસાઈને બાંધ્યું હોય ને પછી તમે દોડો, બે હાથ છૂટા. હવે એક હાથ તો પેલી પાટલી પકડવામાં જ જાય છે ને. આ તો ગુજરાતમાં તો હજુ તોય ઠીક છે, પણ બંગાળમાં જમે જઈને જુઓ ને તો એટલી લાંબી પાટલી હોય ને, તો એક હાથ તો પાટલી પકડવામાં હોય. પછી ઘણા બંગાળીઓ શું કરે, એ પાટલીને ગૂંચડું કરીને ગજવામાં ખુશે. પાછા એમનો પેલો જબ્બો હોય ને, એ જબ્બામાં એ પાટલી ખુશે. હવે આવા ધોતિયાવાળા કોઈ દાદા હોય, કાકા હોય, અને આમ લીંટ કાઢે પછી પેલું ધોતિયું આમ ઊંચું કરી નાક લુખે. હવે એ વખતે જો ફોટોગ્રાફર કોઈ ફોટો પાડે તો એમને ખબર પડે કે તમે કઈ 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 સભ્યતામાં જીવી રહ્યા છો. રૂમાલ જરૂર રાખો. બહેનોને કહું છું, વગર પ્રસંગનો પ્રસંગ કહું છું, પણ પ્રસંગ છે એટલે કહું છું, એવો પોશાક પહેરો તમારું શરીર ઢંકાય. આપણા પોશાકમાં એક બહુ મોટી ત્રુટિ છે, અને એ ત્રુટિ શું છે? પેટ ઉઘાડવું હોય, બિલકુલ એ ખરાબ કહેવાય, બરાબર ના કહેવાય. એવો પોશાક પહેરો. એટલે આજકાલ છોકરીઓ જે આ પંજાબી ડ્રેસ કે ફલાણો, એ હું એને પસંદ કરું છું. આખું શરીર તો ઢંકાય ઠેઠ સુધીનું. પહેલા કાપડા પહેરે એટલે પાછળનો બૈડો તો બધો આખો ઉઘાડો હોય, બે દોરીઓ બાંધી હોય આખો ઉઘાડો હોય. આ વૈજ્ઞાનિક પોશાક નથી, આ સભ્યતા નથી, આ ભદ્રતા નથી. તમારું શરીર પૂરેપૂરું ઢંકાવવું જોઈએ. અને એટલે જ્યારે આ પંજાબ તરફનો કે એવા કોઈ ભલે ને છોડીઓ પાટલું જ પહેરતી હોય, શું વાંધો છે? ઉલટું સારું છે, પણ ભલે પહેરતી હોય પણ એના પગ ઢંકાવા જોઈએ, એનું શરીર ઢંકાવવું જોઈએ. અડધું શરીર ઉઘાડું લઈને તમે ફરતા હોવ અને સંસ્કૃતિ, એનું નામ સંસ્કૃતિ નથી, તમે સમજ્યા જ નથી સંસ્કૃતિ. એટલે રૂમાલ જરૂર રાખો, રૂમાલ હાથમાં હોવો જ જોઈએ. જ્યારે તમે છીંક ખાઓ ત્યારે રૂમાલ આગળ રાખવાનો, અને એમને એમ છીંક ખાવ છો બાજુના માણસને રોગ ફેલાવો છો, ચેપ ફેલાવો છો. એટલે પેલા ડોક્ટરને તમે પૂછજો તો એ ડોક્ટર તમને જવાબ આપશે કે તમારું આરોગ્ય ત્યાં સુધી છે જ્યાં સુધી તમારા સૈનિકો મજબૂત છે ત્યાં સુધી. એ જે રોગના જંતુઓ જે નીકળ્યા, એ જંતુઓ 30 માઇલની સ્પીડમાં બાજુના માણસને ચોંટે છે. એ જેવા અંદર જાય છે શ્વાસમાં, એવા જ એના અંદર પરમેશ્વરે સૈનિકો રાખેલા છે. લોહીની અંદર, શરીરની અંદર જંતુઓ રાખેલા, તરત જ યુદ્ધ કરી દે અને પેલા બહારના આવેલા દુશ્મનોને મારી દે. એટલે તમને પછી ફ્લૂ થાય નહીં, તમને બહારનો કોઈ રોગ થાય. એટલે છોકરા છે ને વધારે નિરોગી રહે. 50 વર્ષ વીતી જાય પછી ડગલે ને પગલે તમે માદા થાવ. કેમ? પેલા સૈનિકો ગઈડા થઈ ગયા. તમારા અંદરના જે સૈનિકો છે એ ઓછા થઈ ગયા છે, બિચારા ખખડી ગયા છે. નાના છોકરાને તમે જુઓ, ગમે ત્યાં રખડતું હોય, ગમે એમ હોય, ધૂળમાં રખડતું હોય, ગમે એમ હોય, એને કશું ના થાય. પરમેશ્વરે એને રક્ષણ શક્તિ મૂકેલી છે, રક્ષણ પંક્તિ મૂકેલી છે. એટલે ડોક્ટર છે ને જ્યારે એન્ટીબાયોટિક દવા આપે
સલ્ફા ડ્રગ કે એન્ટીબાયોટિક જયારે દવા આપે ત્યારે પેલા જંતુઓ મરી જાય, તમારા સૈનિકો મરી જાય, એટલે સાથે ને સાથે પાછા એ જંતુઓ ઉત્પન્ન કરનારા વિટામિન આપે. રોગ તમારો મેલેરિયા તાવ ઉતરી જાય પણ તમારા અંદરની પ્રતિકાર શક્તિ છે ને એ ખતમ થઈ જાય, એટલે એને પાછી ઉત્પન્ન કરવી જોઈએ. આયુર્વેદમાં આટલો જ ભેદ છે. આયુર્વેદનું સુદર્શન ચૂર્ણ ખાવને એટલે મેલેરિયા 5 દિવસ પછી મટે, પણ તમારા જંતુઓને મારે નહીં, તમારા સૈનિકોને જીવાડવા માટે નવી દવા ના આપવી પડે. આ બેમાં આટલો મોટો ભેદ છે. અને આજે તો એવી એવી દવાઓ નીકળી છે કે તમારા કાઉન્ટ્સ ઘટી જાય બ્લડના. હવે તો આપણે સમજતા ન હોય કાઉન્ટ શું કહેવાય, અને માણસ મરી જાય એટલે સુધી. એટલે શરીર કેમ જીવે છે, કારણ કે પરમેશ્વરે ડગલે ને પગલે સૈનિકો મૂકેલા છે, એટલા માટે જીવે છે. તમારા મોઢામાં સૈનિકો છે, બેક્ટેરિયા નહીં તો તમને 2 દિવસ જીવવા ના દે. તમારા દાંત પડી જાય, તમારી જીભ ખરાબ થઈ જાય, તમારું ગળું ખરાબ થઈ જાય. સૌથી મોટામાં મોટી પરમેશ્વરે જે રક્ષણ પંક્તિ મૂકી છે ને એનું નામ ટોન્સિલ છે, કાકડા છે, કાકડા છે. કોઈ કોઈ છોકરાને આવે ત્યારે પહેલા પ્રાચીન કાળમાં ડોશીઓ છે ને એ ડોશીઓ આમ દબાવતી એટલે મટી જતા, હવે ઓપરેશન કરાવે છે. અને ટોન્સિલનું જેને ઓપરેશન કરાવી નાખ્યું હોય ને એની પ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય, પછી મોદો બહુ થાય. આખી જિંદગી જયારે જુઓ ત્યારે વાત વાતમાં મોદો થઈ જાય, કારણ કે પરમેશ્વરે જે ટોન્સિલ મૂક્યા છે ને એ તો સૈનિકો છે, તમારા રક્ષણ માટેના સૈનિકો છે. બીજી વાત કહું, એ ડોશીઓ જયારે આમ દબાવે ને તો હાથમાં રાખ લઈને દબાવે, રાખ લઈને. રાખ છે ને એન્ટીસેપ્ટિક છે. આ તો પ્રકરણ નથી એટલે હું નીકળી ગયો આ બાજુ, પણ છતાં હું તમને કહું છું, તમારા શરીરે ગમે એવી ચાળ આવતી હોય, તમને ગમે આમ લવુર લવુર થતું હોય, બસ અવધૂત થઈ જાઓ. થોડા દિવસ સુધી રોજ રાખ લગાવો આખા શરીરે. ગંજ બજારમાં નહીં જવાનું લગાવીને, જોકે જવતો હોય વાંધો નહીં. આ તો ગંજ બજાર છે ને એ જો રાખ લગાવીને જાવ તો એ રૂપિયો રૂપિયો આપે, કંઈ કહેવાય નહીં, મહારાજ આયા કોઈ. પણ આખા શરીરે તમે રાખ ઘસો. કઈ રાખ? અડાયા છણાની. જે અડાયા છણા હોય ને એની રાખ ઘસો. 10-15 દિવસ ઘસો, તમારે ડોક્ટર પાસે નહીં જવું પડે. ગૌમૂત્ર ઘસો એ આપોઆપ મટી જશે. રાખ તો એન્ટીસેપ્ટિક છે, એટલે વીંછીવાળાને આમ રાખ ચોડે છે, એમાં કંઈ જાદુ મંત્ર કશું નથી. એને રાખ આમ કરી કરીને આમ આમ કરે છે, તો એ ભસ્મ છે ને, એ ભસ્મ તો એન્ટીસેપ્ટિક છે. પણ એ બધી ચર્ચામાં નહીં ઉતરીએ. પણ એટલો મુદ્દો હું તમને કહું છું કે તમારા શરીરને સાચવવા માટે ભગવાને સૈનિકો મૂકેલા છે. એક એક પોઈન્ટ ઉપર એ લડે છે, અને જ્યાં સુધી એ લડી શકે છે ત્યાં સુધી તમારું જીવન છે. જ્યારે એ લડી શકતા નથી હોતા ત્યારે તમને વૃદ્ધાવસ્થા આવી જાય છે, અને તમે રોગમાં પટકાઈ જાઓ છો. દવાઓ કરીને પણ સાજા નથી થઈ શકતા હોતા. એટલે યુદ્ધમેવ જીવનમ, નોટ કરજો, યુદ્ધમેવ જીવનમ. કોઈ પૂછે જીવન એટલે શું? બસ લડ્યા કરવું એનું નામ છે જીવન. કે મહારાજ ખરા આયા તમે તો, આ તો લડાવવા આવ્યા છો ને, હા લડાવવા જ આવ્યો છે. અને કેટલાક લોકો કે મહારાજ આ ડુંગળી ને લસણ છે ને એ તામસી બહુ છે એટલે નથી ખાતા. મેં કહું હવે તમને થોડા તામસી બનાવવા છે, તમને થોડા તામસી બનાવવાની જરૂર છે, કારણ કે બહુ ઢીલા થઈ ગયા, બહુ પોચા થઈ ગયા. તમારી પેઢી ઉપર આવીને, તમારા ઘરમાં આવીને, તમારા ખેતરમાં આવીને, તમારા ખળામાં આવીને કોઈ લૂંટી જાય તો તમારું રૂમાળું ના ફરકે. હવે એટલા બધા પોચા થઈ ગયા છો એટલે મારે થોડાક તમને તામસી બનાવવા છે, કંઈક તો થાવ. તો યુદ્ધમેવ જીવનમ. દુનિયા ઉપર નજર કરજો, ઇતિહાસ ઉપર, જે પ્રજા યુદ્ધરત રહીને એ જીવતી રહી, ગૌરવપૂર્વક જીવતી રહી. જે પ્રજાએ યુદ્ધ છોડી દીધું, યુદ્ધથી વિમુખ થઈ ગઈ, એ પ્રજા ગુલામ થઈ ગઈ, દરિદ્ર થઈ ગઈ, ભિખારી થઈ ગઈ, માન વિનાની થઈ ગઈ. આખી દુનિયા ઉપર નજર કરો. જર્મની કોણ છે? જાપાન કોણ છે? જાપાન ભાગી પડ્યું. જો ઇતિહાસ જુઓ તો જાપાનનો નકશો એટલે ક્યાં જાપાન અને ક્યાં ચાઇના. જાપાન કરતા 15-20 ગણું મોટું ચાઇના, જાપાન કરતા કેટલા ગણું મોટું રશિયા. જાપાને એવો ફૂંફાડો મારેલો ને આ રશિયા ને ચાઇના બેને ધ્રુજાવી નાખેલું, ઠેઠ રંગૂન સુધી પહોંચેલું. અને બ્રિટિશરો
ખખડી ગયેલા. બ્રિટિશરો એ કલકત્તા ખાલી કરવા માંડેલું, ઠેઠ રંગૂન સુધી પહોંચી ગયેલા. બાહુશ પ્રજા એટલે આજે એનો ઇતિહાસ છે. એના ઉપર બોમ્બ ઝીકાયા, અણુબોમ્બ નાખ્યા, હિરોશિમા નાગાશાકી ખતમ કરી નાખ્યા. પ્રજા ખતમ થઈ થઈ પ્રજા ખતમ. આજે દુનિયાની બાહોશમાં બાહોશ પ્રજા, દુનિયાની સુખીમાં સુખી પ્રજા, દુનિયાની એક પ્રામાણિકમાં પ્રામાણિક પ્રજા, દુનિયાની એક વ્યવસ્થિતમાં વ્યવસ્થિત પ્રજા, એટલી સ્વમાનવાળી પ્રજા. કેમ? કારણ કે યુદ્ધરત રહીએ, સતત યુદ્ધરત રહી, અને યુદ્ધરત રહેવાના કારણે એમાં ખુમારી પ્રગટે. માણસને ઢીલા મૂકી દો એટલે ખુમારી ખતમ થઈ જાય, એને યુદ્ધ વિમુખ બનાવી દો, સંઘર્ષ વિમુખ બનાવી દો એટલે ખુમારી વિનાનો થઈ જાય, પેટ ભરતો થઈ જાય. ખાલી બસ ખાવું છે, ખાવું છે, ખાવું છે, પેટ ભરતો માત્ર થઈ જાય. જાપાનનું સ્વમાન કેટલું એનો એક હું તમને દાખલો આપું, બનેલો દાખલો. જાપાનનો એક માણસ, આજે તો અમેરિકામાં ઘણું સારું થઈ ગયું, પણ 30-40 વર્ષ પહેલા અમેરિકામાં કલર બાર હતો, એટલે કલર રંગભેદ હતો. મને કોઈ હોટલમાં ના ઉતરવા દે, તમને કોઈ હોટલમાં ના ઉતરવા દે, મોટેલમાં ના ઉતરવા દે, હવે તો બિલકુલ બદલાઈ ગયું. એ સમયમાં જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો અને એક હોટલમાં ઉતરેલો, બેગ મૂકી એના રૂમમાં, અને પછી કંઈક ફરવા ગયો. જ્યારે ફરીને આવ્યો ત્યારે એના મેનેજરે બેગ કાઉન્ટર આગળ મૂકી દીધેલી અને કહ્યું, સોરી, મારા બધા હોટલના બધા પ્રવાસીઓ વિરોધી થઈ ગયા છે, તમને અહીં નહીં ઉતરવા દઈએ, આ તો કલર બાર છે, હું ઈચ્છું છું કે તમે અહીં રહો, પણ મારા ગ્રાહકો બધા વિરોધી થઈ ગયા છે, એટલે મહેરબાની કરીને તમે બીજી હોટલમાં જતા રહો, કારણ કે આ હોટલમાં હવે હું રાખી શકું એમ. વર્ણભેદ, કલર બાર. હવે પેલો જાપાનીઝ છે ને, એ કહે છે, કોઈ વાંધો નહીં, મને એક ફોન કરવા દેશો, આ ફોન છે, ફોન કરો ને, કશો વાંધો નહીં. એણે વોશિંગ્ટન ડીસીમાં એનો જે રાજદૂત એના દેશનો, એના રાજદૂતને ફોન કર્યો, મને રૂમ ખાલી કરાયો છે, મારી બેગ કાઉન્ટર આગળ મૂકી દીધી છે, અને મારે આ હોટલ ખાલી કરીને જવાનું છે, બોલો મારે શું કરવું, આ મારું અપમાન નથી, આ જાપાનનું અપમાન છે, બોલો મારે શું કરવું. એટલે પેલા રાજદૂતે કહ્યું કે હું બીજી વાર તમને ફોન ન કરું, ત્યાં સુધી બેગ ત્યાં ને ત્યાં રહેવા દો ને, તમે ફૂટપાથ ઉપર ઉભા રહો, એની હોટલની બાજુમાં જે ફૂટપાથ છે ને, એ ફૂટપાથ ઉપર જઈને ઉભા રહો. રાજદૂતે તરત વાયરલેસ કર્યો, ટેલેક્સ, ક્યાં? ટોકિયો. અને ટોકિયોના વિદેશ મંત્રીને, એટલે એના દેશના વિદેશ મંત્રીને કહ્યું કે એક જાપાનીઝ ફૂટપાથ ઉપર ઉભો છે, એ જાપાનીઝ નથી ઉભો, આખું જાપાન ઉભું છે, બોલો મારે શું કરવું. એટલે પેલા વિદેશ મંત્રીએ કહ્યું, થોડીક રાહ જુઓ, હું બીજો ટેલિફોન કરું, ત્યાં સુધી તમે થોડી રાહ જુઓ. એ વિદેશ મંત્રીએ એની જે આકાશવાણી, એનો જે રેડિયો હતો ને, રેડિયોના પ્રસારણ અટકાવી અને રેડિયો ઉપર પ્રસારણ કર્યું કે આખા જાપાનમાં જેટલી હોટલો છે એ તમામે તમામ હોટલોમાં જેટલા અમેરિકનો ઉતર્યા હોય બધાને ફૂટપાથ ઉપર કાઢી મૂકો, અમારો ઓર્ડર છે. રેડિયો ઉપર, આખા જાપાનના રેડિયો ઉપર બીજી વાર ત્રીજી વાર પ્રસારણ કર્યું, અને જાપાનીઝ પ્રજા, સંપીલી પ્રજા, બાહોશ પ્રજા, આવી ઠીંગણી પ્રજા દેખાવામાં જુઓ તો, પાંચમી મિનિટે તો આખા જાપાનમાં જેટલા અમેરિકનો ઉતરેલા હોટલમાં બધાની બેગો રોડ ઉપર, ફૂટપાથ ઉપર હાહાકાર મચી ગયો. એ અમેરિકનોએ એમના રાજદૂતને ફોન કર્યો કે અમને બધાને બહાર કાઢી મૂક્યા છે, અમારે શું કરવું. એણે વોશિંગ્ટનમાં પાછો ફોન કર્યો કે આખા આ જાપાનમાં તો બધા અમેરિકનોને કાઢી મૂક્યા છે, અને અમેરિકાના વિદેશ મંત્રીએ એના રાજદૂતને ફોન કર્યો કે આ શું થઈ રહ્યું છે. એણે કહ્યું, મારો એક માણસ ફૂટપાથ ઉપર ઉભો છે, જો અમેરિકનોને જાપાનની હોટલમાં રહેવું હોય તો પહેલા મારા માણસને સન્માનપૂર્વક પાછા રૂમમાં લઈ જાઓ, તો અમેરિકાના માણસોને હોટલમાં રહેવા દઈશ. અને વિદેશ મંત્રીએ તરત જ પેલી હોટલવાળા ઉપર ફોન કર્યો કે માફી માગીને એને અંદર લઈ લો. એક અડધા કલાકમાં આનું નામ શક્તિ કહેવાય, આનું નામ સંઘર્ષ કહેવાય. આપણે તો કે હવે કઈ નહીં ભાઈ, જાત બીજી હોટલમાં રહેજે ને, હવે એક રાત કાઢવી છે એમાં કઈ વાત હતી, આ દેશને શું કામ ઉપાધિમાં મુકાવે છે. આપણે તો જીવવું જ છે ને, માત્ર જીવવું જ છે ને, જીવી ખાવું છે, બસ પેટ ભરવું છે ને જીવી ખાવું છે. પેલો મેનેજર ગઈ, માફી માગી, માફ કરજો ભાઈ,
તમને અન્યાય થયો, તમે ચાલો રૂમમાં, અને રૂમમાં તમને રાખીએ છીએ, જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેજો. કેમ જાપાનીઝ પ્રજાએ આવું કાઠું કેમ કાઢ્યું? કારણ કે એના માઇન્ડની અંદર એક સંઘર્ષ છે. કયો સંઘર્ષ છે? ન્યાય મેળવવાનો સંઘર્ષ, સ્વમાનપૂર્વક અને સન્માનપૂર્વક જીવવાનો સંઘર્ષ. એકવાર પ્રજાને ઢીલી બનાવી દો, પોચી બનાવી દો, લૂઝ બનાવી દો, પછી માર ખાતી જ થઈ જવાની છે. પછી માર ખાતી થઈ જશે. એક પ્રજા કદી ઊંચી નહીં આવી શકે. એ તો જ્યારે જુઓ ત્યારે, નાના માણસોથી મોટા માણસો માર ખાશે, થોડા માણસોથી ઘણા માણસો માર ખાશે. કારણ કે એ તો લૂઝ પ્રજા છે, દબાઈ ગયેલી પ્રજા છે. એટલે ભગવદ્ ગીતાને એના પાયામાંથી સમજવી હોય તો આ મુદ્દાને યાદ રાખજો. પછી એની પ્રામાણિકતાની વાત કરું કે ખુમારીવાળી પ્રજા, સ્વમાનવાળી પ્રજા કેવી રીતે પ્રામાણિક બનતી હોય છે. જાપાનની હોટલ, અને હોટલમાં એક ભાઈ ઉતરેલા, આપણા ભાઈ, અને એને સવારે ફરિયાદ કરી કાઉન્ટર ઉપર કે મારી બેગમાંથી ફલાણી વસ્તુ ગઈ છે, મળતી નથી. પેલો કે અમારા દેશમાં એવું કદી જ બને જ નહીં, અમારે ત્યાં એવું કદી બને, અને આપણી હોટલોમાં ડબલ ચાવીઓ હોય જ છે. તમે બહાર ફરવા જાઓ એના પહેલા તમારું ઘણું બધું કામ હલકું કરી નાખ્યું હોય. કે ભાઈ બરાબર છે, પણ હવે આપણા તો આપણી ટેવ ને, પણ પેલી બાઈ રૂમ સાફ કરવા આવે છે એને જરા તપાસ કરજો, મને એના ઉપર ડાઉટ છે. કે બને જ નહીં, અમારો કોઈ માણસ ચોરી કરે જ નહીં, ચોરી અમારા દેશમાં છે જ નહીં, ચોરી જેવી વસ્તુ જ નથી. પણ છતાંય હવે તમે કહો છો તો હું પેલી આયા જે રૂમ સાફ કરવા આવે છે એને પૂછીશ. એટલે બીજા દિવસે પેલી બાઈ આવી, એને પેલા કાઉન્ટરવાળાએ, મેનેજરે પૂછ્યું કે ફલાણા નંબરનો રૂમ સાફ કરવા તમે ગયેલા, એમાંથી એક વસ્તુ ખોવાઈ છે, તમને કંઈ ખ્યાલ છે? એને કહ્યું, ના મને કશી ખબર નથી. કંઈ ચાલી ગઈ. બીજા દિવસે એણે આત્મહત્યા કરી લીધી. કઈ? પેલી બેને. એણે આત્મહત્યા કરી લીધી. મને મારી જિંદગીમાં કદી કોઈએ આવું પૂછ્યું નથી, પણ મને પૂછવું પડ્યું, એટલી મારી પ્રામાણિકતા ઓછી ત્યારે મને પૂછવું પડ્યું ને, આત્મહત્યા કરી. પેલા ભાઈને ખબર પડી, હે મરી ગઈ? કે હા મરી ગઈ, માત્ર પૂછ્યું એના કારણે એ મરી ગઈ. અને પછી એની વસ્તુ તો એની પાસેથી જ નીકળી, અને એને જ કંઈ આગળ અડી અડી મૂકી દીધેલી, અને એની પાસેથી જ વસ્તુ નીકળી. આપણા ત્યાં કોઈ મરે છે? કોઈ ના મરે, મરે બીજા પરદેશના માણસો. આપણે તો કમિશનો લઈશું, ચોરીઓ કરશું, બધું કરશું, કમિશનો બેસાડશું પાછા, બધું કરશું, પણ જે જે મથાવટી છે એમાં કઈ ફેર કરવાના, આ ફેર હવે આવી રીતે ના થઈ શકે. આ ફેર માટે હવે બીજો જ રસ્તો લેવો પડે, બીજો કોઈ રસ્તો બાકી નથી. આવી ખુમારીવાળી પ્રજા આખી જિંદગી એ લડતી રહી. જ્યારે જુઓ ત્યારે, જરા બીજો દેશ જુઓ, જર્મની ભાગીને ભૂક્કો થઈ ગયો. પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, બંનેમાં એ નિમિત્ત એવો ભાગીને ભૂક્કો થઈ ગયો કે આ દેશોએ એને ચૂંથી નાખ્યો. બ્રેડ ના મળે ખાવાની, સિગરેટ ના મળે. જુઓ તો જર્મનોને એટલા ગરીબ બનાવી દીધા, એટલો અંકુશ લગાવી દીધો કે ઊંચા ના આવી શકે. મારે જર્મની જવાનું થયું, અને જર્મનીમાં પગ મૂકતાની સાથે મેં જોયું, ઓહો, આટલો આ સમૃદ્ધ દેશ, કોઈ ટાઈમે અહીં યુદ્ધ થયું હશે એની કલ્પના ના કરી શકું. એટલું ઐશ્વર્ય, એટલી સમૃદ્ધિ, ઘાસ, ખેતરો, વૃક્ષો, ફેક્ટરીઓ, માણસો, કોઈને ખબર જ નહીં કે યુદ્ધ થયું હશે. બસ 20 વર્ષમાં એ બેઠો થઈ ગયો. જે હોટલમાં અમે ઉતરેલા ને, એ હોટલની વાત કરું તમને, મારું પેલું વિદેશ યાત્રાનું પુસ્તક જરૂર વાંચજો. એમાં એક કબાટ, અને કબાટમાં માણસને જોઈતી બધી ચીજો મૂકેલી, બધી. બજાર દૂર હોય, ક્યાં લેવા જાઓ, તમારે સિગરેટનું પોકેટ જોઈતું હોય અને સિગરેટનું પોકેટ લેવા માટે 5 કિલોમીટર જાઓ, તમારા કબાટમાં જ મૂકી રાખેલું, અંદર જ બધી વસ્તુઓ, ચોકલેટ, ફલાણું, એમની એમના જીવનની જરૂરિયાતની બધી વસ્તુઓ. કોઈ તાળું નહીં, કોઈ નહીં, ખાલી એક પેટી, એમાં કાણું, ભાવ લખેલા, પૈસા નાખી દો. અમે 2 દિવસ રહ્યા નુરેમબર્ગ. નુરેમબર્ગમાં ગેસ ચેમ્બર કરેલું હિટલરે, એટલે યહૂદીઓને મારી નાખેલા બધાને. પણ જ્યારે વિદાય થયા
કોઈ ચેકિંગ કરવા ના આવ્યું, પૈસા નાખ્યા છે કે વસ્તુઓ લઈને હેડ્યા છે આ ભાઈ, કોઈ ચેકિંગ નહીં, અમારે તો કઈ કામનું હતું નહીં, કશું લેવાનું નતું. તો એ બીજા અમારા જોડે પાંચ છ જણા હતા ને, એને મેં કહ્યું જો ખબરદાર, જો એકે વસ્તુ લીધી તો જો ઇન્ડિયા પણ હું કરતા નહીં, તો કાં તો ભલું છે, સારું છે, એનો છોકરા માટે ચોકલેટ કામ આવશે. કોઈ ચેકિંગ નહીં. કેટલી પ્રામાણિકતા હશે, કેટલી સચ્ચાઈ આપણા આપણા ત્યાં રાખી જુઓ ને, આપણા ત્યાં રાખી તો જુઓ કે આ પૈસામાં આમાં આમાં પેટીમાં પૈસા ના. એક જણા એવો ટ્રાય કરેલો કુંભમેળો, અને કુંભમેળામાં વૈદ્યનાથ છે ને ઔષધિવાળા, એ વૈદ્યનાથવાળાએ ટ્રાય કરેલો, 24,000 રૂપિયાની દવાઓ મૂકેલી, 24,000 રૂપિયાની, અને પછી પેટી મૂકી દીધેલી, કોઈ માણસ નહીં, જેને જે દવા જોઈતી હોય લો અને આ પેટીમાં પૈસા નાખો, કોઈ માણસની જરૂર નથી. પછી 7-8 દિવસ થતા થતા 24,000ની દવા ઉપડી ગઈ. પેટી ખોલીને જોયું તો 16 રૂપિયા નીકળ્યા, 16 રૂપિયા નીકળ્યા. બસ હવે તમે સમજી ગયા કે આપણે સતયુગમાં જીવીએ છીએ કે પેલા લોકો સતયુગમાં જીવે છે. મળવાનું થયું, તમે કહો આટલું મોટું સાહસ કર્યું, 24,000 રૂપિયાની દવાઓ મૂકી દીધી અને તમને 16 રૂપિયા જ મળ્યા. મને કે બાપજી બધી આઉટડેટ હતી, બધી આઉટડેટ હતી, એટલે એમાં મારે કઈ નુકસાન ગયું? મારે તો પ્રચારનો પ્રચાર થયો, ને લેનારા ભલે લઈ ગયા હોય. મેં કહું ત્યારે તમે એ હરખા નીકળ્યા, પેલા એ સરખા છે ને, તમે બરાબર છો. શું કરશો જો આપણે આપણી વાસ્તવિકતાને નહીં સ્વીકારીએ અને વાસ્તવિકતાને નહીં સુધારીએ, ને કરોડ વર્ષ પછી પણ તમે દુનિયાની પ્રજાની કક્ષામાં નહીં આવો, ખાલી આત્મશ્લાઘા કરી અને અફીણના ઘેનમાં પડ્યા રહેશો, અમે મહાન અમે મહાન, પણ વાસ્તવિકતા તો જુઓ. જાપાનને તહસ, જર્મનીને તહસ નહસ કરી નાખેલો, પ્રજા ઉભી થઈ ગઈ. કેમ? જે યુદ્ધમાં રત રહેનારી પ્રજા હોય છે ને, એમાં એક ખુમારી હોય છે, એમાં એક બહોશી હોય છે, એમાં એક સાહસ હોય છે, એમાં એક હિંમત હોય છે, જજુંબાની શક્તિ હોય છે. અને પેલી પોચી પ્રજા, ઢીલી પ્રજા, સાહસ નથી હોતો, એનામાં હિંમત નથી હોતી, એ જજુમી નથી શકતી હોતી, રોટલો ખાઈને પડી રહે, બસ રોટલો ખાઈને પડી રહે. એક બીજી વાત પણ યાદ રાખજો, કદાચ તમારા ગળે ઉતરે કે ના ઉતરે, કોઈ પણ દેશ જ્યારે યુદ્ધમાં સપડાય, યુદ્ધમાં જ્યારે, ત્યારે એનો આર્થિક વિકાસ થાય, એનો આર્થિક વિકાસ તૂટી ના પડે, એનો આર્થિક વિકાસ થાય. અને 50 વર્ષ સુધી જો એ દેશ ઉપર યુદ્ધ આવે જ નહીં ને, એ દેશ તૂટી પડે. ઇઝરાયલને જુઓ, ઇઝરાયલનું એકે વર્ષ યુદ્ધ વિનાનું જાય છે? ઇઝરાયલના નકશા ઉપર નજર કરો, એક વર્ષ એવું બતાવો કે જ્યારે એ યુદ્ધ ના કરતું હોય અને એના સીમાડા નિર્ભય હોય, કોઈ નહીં, સતત યુદ્ધમાં જ છે. એ જ્યારથી જન્મ્યું 16 દુશ્મનો છે, 16 દુશ્મનો, અને 16 દુશ્મનોના વચ્ચે એક મહેસાણા જિલ્લા જેટલો જિલ્લો, અને મહેસાણા જિલ્લા જેટલી પ્રજા, માત્ર 25 લાખની પ્રજા એ જીવે છે, અને એટલી સમૃદ્ધિથી જીવે છે, એટલી સમૃદ્ધિથી જીવે છે. ભારતનું જે અન્ન ઉત્પાદન છે એક એકડે, એના કરતા એ 4 ગણું અન્ન લે છે, રણમાં લે છે. 1 ઇંચ વરસાદ નથી પડતો, 1 ઇંચ નહીં, વરસાદ શું કહેવાય એમને ખબર જ નથી. આખો જે સિનાઈ દ્વીપકલ્પ છે ને, વરસાદ પડતો જ નથી. એટલે ઇજિપ્શિયન રૂ સારામાં સારું એટલા માટે ગણાય છે કે વરસાદ વિના એ બને છે, એટલા માટે. ઇજિપ્શિયન કોટન જે સારું કહેવાય છે ને, એનું મૂળ કારણ આ છે. આખી નાઇલ નદીને વાળી દીધી છે, અને પેલા વાળવા નતા દેતા આરબ લોકો, જબરજસ્તી વાળી દીધી, બાવડા આવવા જોઈએ, જબરજસ્તી વાળી દીધી. આવો, આખી નાઇલ નદીને વાળી અને આખા ઇઝરાયલને નંદન વન બનાવી દીધું છે. એ આર્થિક વિકાસ એમાંથી થાય છે. તમારો દેશ જ્યારે યુદ્ધમાં ફસાય, એટલે તરત જ ઉત્પાદન કરો, મોટરો બનાવો, વિમાનો બનાવો, ફલાણું બનાવો, ફલાણું બનાવો. નવરા બેઠે કામ નહીં આવે, કામે લાગી જાઓ, છોકરું બૈરા ફલાણા ફલાણા, એકદમ માણસ, નાના નાના બધા માણસો કામે લાગી જાય. અકબરે લખ્યું છે એક વાત અકબરે લખી છે, એણે લખ્યું છે કે યોદ્ધાઓને કદી નવરા ના બેસવા દેવા, લશ્કરને કદી નવરું ના રાખવું, નહીં તો એ તમારા ઉપર ચડી બેસશે. નવરા રાખનારના ઉપર એ ચડી બેસશે, એને લડાવે રાખવું. આ પ્રાંતમાં, પેલા પ્રાંતમાં, પેલા પ્રાંતમાં, પેલા પ્રાંતમાં એ હંમેશા જજુમતું રહેવું જોઈએ. અને એના કારણે મોગલોએ રાજ્ય કર્યું, એના કારણે મુસ્લિમોએ રાજ્ય કર્યું,
આપણું માઇન્ડ એ પ્રકારનું ના થઈ શકે. આપણું માઇન્ડ તો શાંતિ શાંતિ, પેક્ષ ભરો, જજ્યા વેરો ભરો ને શાંતિ ભોગવો. લો મારે એક દંડો, વેઠ કરો, કરશું. હળ ચાલતું હોય, વરસાદ વરસ્યો હોય, બરાબર ખેતરમાં વરાપ આવ્યો હોય અને એક એક મિનિટ છે ને એ કિંમતી હોય, એટલે આવીને મારે દંડો ને, ચાલ ગાડું જોડીને જાય, મારે ફલાણા ગામ જવું છે, વેઠ કરવાની છે. એટલે મૂકો હળ પડતું, લ્યો હવે શાંતિ ભોગવો, હવે ભોગવો શાંતિ. ભૂતકાળને યાદ કરો, પોચી પ્રજાનો કોઈ ઇતિહાસ નથી હોતો. એટલે ભગવદ્ ગીતાની જે શરૂઆત છે એની આખી જે ઉત્થાનિકા છે ને એ યુદ્ધમાંથી છે, અને યુદ્ધમાંથી નિવૃત્તિ માટે નથી. કૃષ્ણ એમ નથી કહેતા કે સારું ત્યારે ના લડવું હોય તો જવા દે, કઈ નહીં બેસી જા, ના લડવું હોય તો કઈ નહીં બેસી જા, એમ નથી કહેતા. તસ્માદ યુદ્ધસ્વ ભારત, હે ભારત માટે યુદ્ધ કર. તસ્માદ યુદ્ધસ્વ ભારત, એક વાર નહીં વારંવાર વાક્યનો પ્રયોગ કરે છે. વારંવાર તારા ગુરુઓ ને તારા મામા ને તારા ફલાણા ને ફલાણા ને એ બધાને જોઈને તને આંખમાં આંસુ આવે છે ને. હા એ જોઈ, એ જ આ દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે એ બેઠા હતા કે નતા બેઠા, ત્યારે એ બેઠા હતા કે નતા બેઠા, એમની આંખમાં ત્યારે આંસુ કેમ ના આવ્યા? જયારે હું 13 વર્ષ તું રાજ ભોગ વન ભોગવીને તમે પાછા આવ્યા અને જયારે હું 5 ગામ માગવા ગયો હતો ત્યારે આ બધા બેઠા હતા કે નતા બેઠા? આ તારા મામા ને તારા ગુરુઓ ને તારા દાદાઓ ને બધા બેઠા હતા કે નતા બેઠા? એક માણસે એમ કેમ ના કહ્યું દુર્યોધન એનું રાજ પાછું આપી દે? કોઈએ એમ કેમ ના કહ્યું? અને હવે તું કે છે કે અમારા કુટુંબીજનો શ્યાલા સંબંધી નસ્તથા એતાન્ન હંતુમ ઈચ્છામી જ્ઞતોપિ મધુસૂદન અપિત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિમનું મહિ કૃતે નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાત જનાર્દન. અરે 3 લોકનું રાજ્ય મળે તોય મારે આ યુદ્ધ કરવું નથી. તું મને કહે કે જ્યારે આ દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે આ બધા બેઠા હતા કે નતા બેઠા? પછી એમની બુદ્ધિ બદલાઈ, રાજ પાછું લેવા જયારે ગયા ત્યારે એમાં કોઈએ કહ્યું ભાઈ આપી દો એનું રાજ? હવે જયારે કોઈ રીતે માનતા નથી. અને અર્જુન તું એમ સમજે છે કે મારા હાથે મરાશે, મારા હાથે મરાશે, મારા હાથે મરાશે. મયા હતાંસ્ત્વમ જહીમા વ્યથિષ્ઠા યુદ્ધસ્વ જેતાસી રણે સપત્નાન. અરે મેં મારી નાખેલા છે તો આ બધાને મેં મારેલા. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચિન, તું તો નિમિત્ત માત્ર છે. દુનિયા એમ કહેશે કે અર્જુને માર્યા, અર્જુને માર્યા, અર્જુને માર્યા, પણ એ તો પહેલા જ મરી ચૂકેલા છે. અને અર્જુન આવો બાણાવળી તું કાબા આગળ લૂંટી જવાનો છે. કાબે ગોપી લૂંટ્યા વહી ધનુષ વહી બાણ, આ તો મરી ચૂકેલા છે. નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચિન, હે સભ્ય સાચિન ઉઠ, ઉભો થા, યુદ્ધ કર. આ યુદ્ધ કર્યા વિના આખી પ્રજાનો આરો આવવાનો નથી, એનો જ કોઈ છેડો આવવાનો નથી. આખું બદલવું પડશે અને બેસી રહેવાથી કશું થવાનું. આ એની બીજા અધ્યાયની પહેલી ભૂમિકા છે. યુદ્ધમાં પ્રવૃત્ત કરવો, અર્જુનને યુદ્ધ કરાવવું, એ ગીતાનું પહેલું લક્ષ્ય છે. પણ અર્જુને જે હેતુઓ આપ્યા ને એમાંના એક હેતુનો ઠેઠ સુધી જવાબ નથી આપ્યો, ઠેઠ સુધી જવાબ નથી આપ્યો. જોકે આપ્યો છે પણ પ્રત્યક્ષ રીતે નથી આપ્યો. અર્જુને એમ કહ્યું કૃષ્ણ જરાક તો વિચાર કરો, આટલા મોટા યુદ્ધમાં 18 અક્ષોહિણી લશ્કર ભેગું થયું છે, એ પુરુષો બધા મરી જશે તો સ્ત્રીઓ વિધવા થશે, કેટલી સ્ત્રીઓ વિધવા થશે, કેટલા બાળકો અનાથ થશે, અને વિધવા થયેલી સ્ત્રીઓનું શું થશે? તમે જરાય વિચાર કર્યો? આખી ગીતા વાંચી જજો. એ વિધવા થયેલી સ્ત્રીઓનું શું થશે એનો જવાબ નથી આપ્યો છે. પ્રત્યક્ષતા નથી આપ્યો પણ અપ્રત્યક્ષતા આપ્યો છે. ત્યારે શું કરશો? કૃષ્ણ કહે છે આ અનિવાર્ય દૂષણ છે. યુદ્ધ ઉન્માદ નહીં પણ જીવન માટેનું એક અનિવાર્ય દૂષણ છે. જો એ દૂષણને તમે સ્વીકાર ન કરો તો તમે મરો, ઉપરથી મરો અને અને ધર્મનો નાશ કરાવી નાખો. એટલે કેટલીક વાર એક અનિવાર્ય દૂષણનો સ્વીકાર કરવો પડે, નહીં તો એ વિધવા તો થવાની જ છે. તો યુદ્ધ નહીં કરે તો એ વિધવા તો થવાની જ છે, કારણ કે પેલા તમને મારી જ નાખવાના છે, હવે તમને જીવતા નહીં જવા દે, હવે એ કોઈ માનવા તૈયાર નથી. એટલે કાં તો તમે આ કામ કરો નહીં તો પછી તમે કૂતરાના મોતે મરો.
પણ જ્યારે બીજો ભાગ યુદ્ધ શરૂ થયો ત્યારનો એક શ્લોક છે, લખવો હોય તો લખજો, યાદ રાખવા જેવો શ્લોક છે. કૃષ્ણે અહીંથી બીજા અધ્યાયનો એક બીજો પાઠ શરૂ કર્યો. અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનું સોચંતિ પંડિતા. બહુ સુંદર શ્લોક છે. ઘણા લોકો એમ માને છે કે ભગવદ્ ગીતા અહીંથી શરૂ થાય છે, આના આગળ છે ને એ તો બધી સંસારિક વાતો છે, લોકોની બધી વાતો છે. ખરી ભગવદ ગીતા અહીંથી શરૂ થાય છે. પંડિતની વ્યાખ્યા કરી, પંડિત કોને કહેવાય? અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે. અર્જુન, જેનો શોક ન કરવો જોઈએ એનો તો શોક કરે છે, જે શોક કરવા યોગ્ય છે જ નહીં. અરે રે આ ફૂલ કર્મઈ જશે, અરે રે આ ફૂલ માટી થઈ જશે. અરે એ તો કર્મઈ જવા માટે જ જન્મ્યું છે, કર્મઈ જવા માટે, માટી થવા માટે જ જન્મ્યું છે. એ કર્મઈ જાય, એ માટી થઈ જાય એના પહેલા જે હેતુ માટે જન્મ્યું છે હેતુ પૂરો કરી લો, પછી એનો શોક કરવાનો નથી. ભગવાનના માથા ઉપર ચડાવી દો, પછી ભલે કર્મઈ જતું હોય, પછી ભલે માટી થઈ જતું હોય, પણ એનો જે હેતુ છે એ હેતુ પૂરું કરી લો. હેતુ ના પૂરો થયો હોય એનો શોક કરવાનો હોય. કર્મઈ જવા, એ તો કર્મઈ જ જવાનું છે ને, એ કર્મઈ જાય છે એ સારું જ છે. તમે બધા કર્માયા ના હોત તો, તમે બધા કોઈ 60, 65, 70 વાળા બેઠા છો અહીંયા, તમારો બચપણનો ફોટો જોજો, 18, 20, 22 વર્ષનો જો પડાયો હોય તો એ ફોટો જોજો અને અત્યારનો ફોટો જોજો, તમને પોતાને જેમ થાય, ના ના પહેલાના જેવું. અને પછી કોઈ મળી આવે, કાયાકલ્પ કર દે, બોલો મહારાજ કોઈ મળી જાય, વૈદરાજ મળી જાય, એસા જુવાન બના દે. હા મહારાજ બનાવી દો ત્યારે. મહાણા ભેગા જુવાન થવાના તો ઘેર ગયા, પણ સ્મશાન. હવે તમે ન કરમાયા હોત તો જીવન જ ન હોત, તો પેલા નવા ફૂલ ખીલવાનો ચાન્સ મળ્યો હોત. તમે ના કરમાયા હોત એટલે તમારા ડોહાય ના કરમાયા હોત, તમારા ડોહા ના કરમાયા હોત તો એમના ડોહાય ના કરમાયા હોત, એ ના કરમાયા હોત તો એમના ડોહા ના કરમાયા હોત, તો તમને ક્યાંથી ચાન્સ મળોત ખીલવાનો? એક કરમાય છે એટલે બીજાને ખીલવાને ચાન્સ મળે છે, એક રિટાયર્ડ થાય છે એટલે બીજાને નોકરી મળે છે. સારું થયું સરકારે 58 વર્ષે 55 વર્ષે રિટાયર કરવાનું રાખ્યું. જો ઈચ્છાપૂર્વકનું રાખ્યું હોય તો 80 વર્ષે રાજીનામું ના આપે, આપે 80 વર્ષે રાજીનામું ના આપે, પણ એ રિટાયર્ડ થાય છે તો બીજાને નોકરી મળે છે. આ તો જીવન જ છે. અર્જુન, અશોચ્યાનન વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે, જેનો શોક ન કરવો જોઈએ એનો તો શોક કરે છે. અને પાછો પંડિતોની જેવી વાણી બોલે છે, કેટલો વૈરાગ્ય બતાવે છે. હું ભિક્ષા માગીશ, મારે યુદ્ધ નથી કરવું, આ તો મારા સગા સંબંધીઓ છે. હા હા, કોઈ સાંભળે તો આમ કેટલો ખુશ થઈ જાય, કેટલો વૈરાગ્યવાળો માણસ છે. મારે આમાં શું મેળવવાનું હતું? આ લોહીથી ખરડાયેલા વિષયો ભોગવવા, ભોગ ભોગવવા, એના કરતા ભીખ માગવી સારી. પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે, આ શબ્દ યાદ રાખજો. ગીતાના કેટલાક ખાસ શબ્દો છે, એમાંનો આ એક શબ્દ છે પ્રજ્ઞાવાદા. પ્રજ્ઞાવાદ, પ્રજ્ઞાવાદ એટલે શું? ડાપણ ભરેલી વાતો કરીને કર્તવ્ય વિમુખ થવું. નોટ કરો, વાતો ડાપણ ભરેલી કરવી, સમજણવાળી વાતો કરવી, પણ એના દ્વારા કર્તવ્ય વિમુખ થઈ જવું, કર્તવ્ય છોડી દેવું. કોના આધારે? આ ડાપણના દ્વારા. એને પ્રજ્ઞાવાદા કહેવાય. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનું સોચંતિ પંડિતા. અર્જુન, આવી વાણી બોલવાથી કોઈ પંડિત ના કહેવાય. પંડિત કોનું નામ કહેવાય? જેના પ્રાણ નીકળી ગયા છે અને જેના નીકળવાના છે. પંડિતો એમનો શોક કરે? પંડિતો કદી એમનો શોક ના કરે. એ તો બધાના જ, મારે એક દિવસ મરવાનું છે, ફલાણા નહીં મરવાનું છે, પણ મરવાનું એક નિમિત્ત આવતું હોય છે. આ વાતને યાદ રાખજો, મરવાનું એક નિમિત્ત આવતું હોય છે, અને નિમિત્ત જે ઝડપી લે ને એનું નામ કહેવાય ભાગ્યશાળી. ભગતસિંહ ફાંસીએ ચડ્યો, ચડ્યો કે ના ચડ્યો? સુખદેવ, ભગતસિંહ ફાંસીએ ચડ્યા, મરી ગયા. બીજા કેટલાક લોકો રોડ ઉપર એક્સિડન્ટમાં મરી ગયા. રોજ કેટલા મરે છે? જીપનો એક્સિડન્ટ થયો, 10 માણસો મરી ગયા. ફલાણો એક્સિડન્ટ થયો, આટલા માણસો મરી ગયા. ભોપાલમાં ગેસ છૂટ્યો, આટલા માણસો મરી ગયા. ઉપરથી ધાબું તૂટી પડ્યું, આટલા માણસો મરી ગયા. કેટલાય મરી ગયા. કોઈનો ફોટો મૂકેશ કોઈ?
આ જીપમાં જે કચરાઈ ગયા મરી ગયા એમાંનો કોઈનો ફોટો તમે કોઈના ઘરમાં જુઓ છો? ફોટો ભગતસિંહનો છે. કેમ? એને મરવાનું નિમિત્ત મળ્યું. અને જીવ્યો હોત તો, અને જીપ નીચે કચરાઈ ગયો હોત તો, એક્સિડન્ટમાં મરી ગયો હોત તો કોઈને ખબર ન પડે. અર્જુન કોઈ ભાગ્યશાળી માણસ હોય ને એને મરવાનું નિમિત્ત પ્રાપ્ત થાય. કાઠિયાવાડમાં જજો, કચ્છમાં જજો, ગામે ગામની ભાગોળે પાળિયા હશે. કોઈ એવું ગામ નહીં હોય જેની ભાગોળે પાળિયા નહીં હોય. ઘોડા ઉપર ચડેલો હોય, હાથમાં ભાલો હોય, અને પહેલા તો બધી એટલી કલા નહીં એટલે દેશી પથ્થર ઉપર પેલા સલાડ ટાંકીને મૂકી દે, એનું નામે ના લખ્યું હોય, 15-20-25-50 પાળિયા ઉભા હોય. પછી આમ પંજો હોય, એટલે કોઈ સ્ત્રીનો પાળિયો હોય, પંજાનો અર્થ પાછો બીજો ના કરતા પાછા, તો કોઈ સ્ત્રીનો પાળિયો હોય, પેલો ભાલા લઈને ચડ્યો હોય, મીંઢળ બાંધેલું હોય, લગ્નમાં મીંઢળ બાંધેલું હોય, અને પરણા ફેરા ફરતા હોય, ને બુમિયો ઢોલો વાગે, ધડમ 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 ધડમ, ડાકુઓ ગામ લૂંટવા માટે આવેલા છે, આખા ગામને અમને બોરડી ખંખેરે એમ ખંખેરી નાખવાના છે. એટલે એક એક માણસ જે હાથમાં શસ્ત્ર આવે લઈ નીકળે, નીકળી પડે, કે પેલો ચોરીમાંથી ઉભો થાય, અને પેલી એની પ્રણેતર છે ને એને રોકે નહીં, જાઓ, ચોરીમાંથી ઉભો થાય અને ત્યાં જાય ને લડે, મરે, એનો પાળિયો થાય. પેલી આખી જિંદગી એના પાળિયા ઉપર આંસુના ટીપા પાડે, આખી જિંદગી સુધી, આખી જિંદગી સુધી. કેમ? એ પોચી પ્રજા નથી, ખુમારીવાળી પ્રજા છે, બાહોશ પ્રજા છે. એક ગામ, અને ગામમાં આવો બુમિયો ઢોલ વાગ્યો એટલે આખું ગામ ચડ્યું. આખા ગામનું રક્ષણ કરવા માટે આખા ગામમાંથી લોકો ચડ્યા, બધા તલવાર ને આ ને તેને બધું લઈને ચડ્યા. એક દરબાર, તે ઘર બહાર ના નીકળે, ઘર બહાર ના નીકળે એટલે એમની પત્નીએ કહ્યું કે અરે આખું ગામ લડવા ગયું છે, તમે ઘરમાં ઘરમાં કેમ બેઠા છો? તો કે હવે આખું ગામ ચડ્યું છે ને હું એકલો નહીં જઉં તો એમાં શું વાંધો આવવાનો હતો? ઘણીવાર લોકો આવો વિચાર કરતા હોય કે હવે આટલા બધા ગયા છે ને આપણે એકલા નહીં જઈએ તો હવે એમ એમ એક એવો વિચાર કરે, બીજો એવો વિચાર કરે, ત્રીજો એવો વિચાર કરે, ચોથો એવો વિચાર કરે, બસ ગામ તૂટી જાય, ગામ લૂંટી જવાનું. અમારે વાલમમાં જઈને જોજો, હે શલી માત કી જય, કે ક્યારે પાડી નહીં, છોકરું બાર, ગામ બાર, આવડું છોકરું હોય તો ઘરના બાર, આખું ગામ. પેલી પત્નીએ કહ્યું પણ તમે જાઓ, હું સવારે પાણી ભરવા જઈશ અને મારી બહેનપણીઓ મને પૂછશે કે અમારા ઘરવાળા બધા ધીંગાણે ગયા હતા અને તમારા ઘરવાળા નતા આયા, શું કરતા હતા? તો મારે લાજી મરવું પડશે કે હું કાયરની પત્ની છું, એ કાયર માણસની પત્ની છું, માટે જાઓ. ધકેલીને પેલું કાતું કહેવાય, તલવાર કહેવાય ને, સજાવીને દરબારને મોકલ્યા. પણ જો ખબરદાર, એમને પાછા ના આવતા, બે ચારને કાપી ના આવજો. દરબાર તો ગયા, બે ત્રણ કલાકમાં ધીંગાણું પતી ગયું, ધીંગાણું પતી ગયું, દરબાર પાછા આવ્યા એટલે પેલી એની પત્નીએ કહ્યું, હેમ સાચું બોલજો, શું કરીને તમે આવ્યા? કે બે ના તો માથા કાપ્યા હેમ, અને ચાર ના હાથ કાપ્યા, ત્રણના પગ કાપ્યા હેમ, કે બહુ બહાદુર, એમ ખરું કામ કર્યું. પણ તમને, કે તમને તો એક ખરોંચ નથી આવી, તમને તો એક લીટું નથી થયું. જો તમે કોઈના કાપવા જાવ તો તમને કંઈક થવું જોઈએ ને. ગાંડી રે ગાંડી, તું સમજી નહીં, પેલા ધીંગાણાવાળા આગળ લડતા હતા અને જે મરદા પડ્યા હતા ને એમને મેં તો કાપ્યા એમ કે. એટલે મરદાવાળાના પગ કાપ્યા ને મરદાવાળાના હાથ કાપ્યા ને મરદા, અને એને માથું ફૂટ્યું કે આ મારા બાપને કૂવો ન મળ્યો, તે આ કાયરને મને પરણાવી, આના કરતા મને કૂવામાં નાખ્યો હોત તો. સુખીના ક્ષત્રિય પાર્થ લભંતે યુદ્ધમિદૃશમ. અર્જુન, તારા નસીબ જાગ્યા છે, તને મરવાની તક પ્રાપ્ત થઈ છે. મરવાનું એક નિમિત્ત ભગતસિંહને પ્રાપ્ત થયું, ભગતસિંહ અમર થઈ ગયો. અને જીપ નીચે ગાડામાં કૂવો ખોદતા ખોદતા ઘણા દટાઈને મરી જાય, મરી જાય કે ના મરી જાય, ઉપરથી ભેખડ પડે મરી જાય, કેટલી રીતે મરી જાય, શું થાય? હવે એમના કોઈ ફોટા મૂકે છે, પણ એક નિમિત્ત મળતું હોય છે. જ્યારે તમે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, માનવતાના નિમિત્તે જ્યારે તમે પ્રાણ આપતા હો છો ને, ત્યારે તમે અમર થઈ જતા હો છો. એટલે જર્મનીમાં એક કવિ થયો, એનું નામ ગેટે. કોઈ દેશની પ્રજા છે ને, એ પ્રજાનું ઘડતર એના સાહિત્યકારો ઘડતા હોય છે, અને સાહિત્યકારો જ્યારે પ્રજાને ઘડતર કરે ને, ગેટે કરીને થયો, એને કહ્યું, જર્મનો
તમે ખાટલામાં મરવા માટે નથી જન્મ્યા. તમને બે ઇન્જેક્શન આપે, અહીં નાડી મૂકે, આમ કરે, છ મહિના સુધી તમે રીબાવ અને પછી માંડ તમારો પ્રાણ નીકળે એમ મરવા માટે તમે નથી જન્મ્યા. એ મરશે બીજી દુનિયા. તમે તો યુદ્ધના મેદાન માટે મરવા માટે જન્મ્યા છો. જાઓ યુદ્ધના મેદાનમાં જઈને મરો, અહીં ખાટલામાં પડી પડીને શું મરો છો. અને એક જર્મની આખું ઊભું થયું, આખું જર્મની અને આખા આખી દુનિયાના ઉપર એની 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 ધાક છવાઈ ગઈ. એ વાત જુદી છે કે જીતી ન શક્યા, ને જીતી ન શક્યા એટલે ઇતિહાસ બદલાઈ ગયો. પણ જો એ જીત્યા હોત તો હિટલર હીરો હોત. આજે બધા એની નિંદા કરે છે, પણ એને જે બાહુશી બતાવી, જે હિંમત બતાવી, એક પછી એક બ્રિટન ધરજી ઉઠેલું. બ્રિટન એટલી શોધો કરી એમાંથી જર્મની આખું ઊભું થયું. એટલે ભગવાને જયારે બીજો પાર્ટ શરૂ કર્યો ત્યારે જોયું કે અર્જુન યુદ્ધ માટે તૈયાર કેમ નથી થતો. એનામાં કાયરતા નથી, એ તો બાણાવળી છે, એ તો વીર પુરુષ છે. પણ વીર પુરુષ પણ કોઈ વાર કોઈ હૃદયની કુણી લાગણીઓની અંદર, એ કુણી લાગણીઓની અંદર આવો થઈ જાય, અને એવો થઈ જાય ત્યારે એની કુણી લાગણીઓ છે એને કઠોર બનાવવી જોઈએ. જો નહીં બનાવો તો એ તો મરી જશે અને પ્રજાને મારી નાખશે, દ્રૌપદીઓના વાળ ખેંચાશે. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતા સૂન ગતા સૂંશ્ચ નાનુ સોચંતિ પંડિતા. પંડિત છે એ આવો શોક ના કરે અર્જુન. અને વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતસ્ય ચેતાંશી કોહી વિજ્ઞાતુ મરહતી. મહાપુરુષને કઠોર થવું જોઈએ અને ફૂલથી કોમળ થવું જોઈએ. જે કોમળ થવાની જગ્યાએ કોમળ નથી થતા અને કઠોર થવાના ટાઈમે કઠોર નથી થતા, એ કદી મહાપુરુષ નથી થઈ શકતા. અત્યારે ભૂલી જા બધું અને તું વજ્ર જેવો થઈ જા અને વજ્ર જેવો થઈને કાર્ય કર. પણ હિંસા થશે, કેટલા માણસો મરી જશે, આ બહુ મોટી હિંસા થશે. તો નહીં કરે તો એ થવાની જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. બુદ્ધાને સમજજો જરા. આપણા દેશમાં, આખી દુનિયામાં બીજે ક્યાંય નહીં, આપણા ત્યાં અહિંસાનું જે રૂપ આપવામાં માંડ્યું આવ્યું છે ને, એ રૂપના કારણે પ્રજાનું માઇન્ડ બહુ પોચું થઈ ગયેલું છે, બહુ પોચું થઈ ગયું છે. હમણાં એક કેલ્ક્યુલેશન આવેલું, એમાં એમ બતાવેલું 100 ગુરખા હોય એમાંથી 90 પુરુષો સશક્ત, એમાંથી 90 ગુરખાઓને તમે સોલ્જર બનાવી શકો. 100 શીખ હોય એમાંથી તમે 65 માણસોને સોલ્જર બનાવી શકો. 100 પઠાણો હોય એમાંથી 70 માણસોને તમે સોલ્જર બનાવી શકો. 100 હિન્દુઓ હોય એમાંથી 8 જ માણસોને સોલ્જર બનાવી શકાય. એમાં ગુજરાતીઓને ખબર નહીં, ગુજરાતીમાં તો 8 થશે કે કેમ. 100 સશક્ત ભેગા કર્યા હોય તમારા ગંજ બજારના જુવાનિયાઓને, ચાલો મિલિટરીમાં જવું છે, તરત જ વેપથુશ્ચ શરીરે મે રોમ રસશ્ચ જાયતે, શરીર ધ્રુજવા માંડે. 8 જ માણસો, હવે જે 8 જ માણસો પેદા કરે છે એ રાજ શું કરવાના હતા. એ હિંસા નહીં કરે, પણ હિંસા કરાવશે, પોતાના ઉપર હિંસા કરાવશે. એ બીજાના ઉપર નહીં કરી શકે, પણ બીજાઓ એમના ઉપર મગ દળશે, અડદ દળશે, માછલા ધોશે અને ધોવા દેશે. કારણ કે કાચી પ્રજા, પોચી પ્રજા છે. કાઠિયાવાડમાં એક સ્ટેટ છે, એનું નામ જસદણ. જો તમને ખબર હોય તો એ સ્ટેટનું નામ જસદણ. અને જસદણમાં 17 વર્ષનો એક કાઠી દરબાર છે ને, એ ગાદી ઉપર બેઠો, 17 વર્ષનો છોકરો. વાત સાંભળવા જેવી છે. 17 વર્ષનો છોકરો, હિંસા ને અહિંસાનો ભેદ જોજો. કાઠી ઉપર બેઠો, હવે દરબારોના ત્યાં તો નોકરિયાત ને બધું ત્રાસ ને જુલમ ને ચાલતો હોય, એટલે ચાલ્યા કરે. દરબાર તો ખાઈ પીને મજા કરતા હોય, નોકરો બધા ગમે એમ મન ફાવે એમ, નોકરો એના ભાયા તો એના ભાઈઓ પ્રજા ઉપર તો જુલમ કરતા હોય. બન્યું એવું કે એ દરબારનો મામો છે, એ ઘોડી ઉપર બેસીને જાય, અફીણ પીધેલું અને એના ઉપર પેલો હોકો પીવે અને ગુડુક 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 કરતો એ જાય અને હોકો બુઝાઈ ગયો, પેલો દેવતા છે ને એ બુઝાઈ ગયો. તે આગળ જતા જોયું તો એક ખેતર ખેડૂત અને ખેડૂત એનું ખડું લે, પટેલ ખડું લે, એટલે એની પત્ની એના છોકરા બધા ખડામાં હોય, આમ ખેંચે દંતાળીથી, આમ તેમ ખેંચે બધું. એટલે પેલા મામાએ ઘોડી ઉભી રાખી અને મણની ગાળ ચોખી, કોઈ માનથી ના બોલાય, મણની ગાળ.
હે ફલાણા દેવતા લાવે એમ કે, મારો ઓકો ઉલવાઈ ગયો છે, દેવતા લાવો. એટલે પેલો બિચારો દોડ્યો, ઉભા બાપુ ઉભા રહો, ક્યાંકથી લાવું હો, દેવતા લાવી આપું હો તમને, ખમા બાપા, ખમા ધણી, ખમા ધણી, ભૂતકાળ યાદ કરજો. નહીં, ક્યાં જાય છે? એટલે કઈ લાકડા લાઈને ભેગા કરે, નહીં એ લાકડા નહીં, આ તારી જે દંતાળી છે ને, પેલી દંતાળી આમ ખેંચવાની, એના દાંતા બહુ કડક લાકડા ના હોય, એને એના એનો એનો ઓકો એનો દેવતા પાડ, તે મારા ઓકામાં લાંબો ટાઈમ રહે. કે બાપુ ઉપર વાદળા છે અને વરસાદ તૂટી પડે તો મારું તો 12 મહિનાનો રોટલો જાય, આ દંતાલી ના હોય તો મારે આ ખડું કેવી રીતે લેવું, પાડે છે કે નહીં? એટલે એને દંતાળી તોડી અને એના દાંતામાંથી દેવતા પાડ્યો. દેવતા પાડી અને પેલા એના મામાના હોકા ઉપર એ દેવતા મૂકી આપ્યો, અને પેલો પછી ગુડુક 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 કરતો પાછો આગળ નીકળી ગયો. હવે બન્યું પણ એવું કે વાદળા આવ્યા અને ઝાપટું પડ્યું, એનું ખેતર પેલું ખડું હતું ને ધૂળ ધાણી થઈ ગયું, અને પેલો બિચારો બહુ રડ્યો. રાત્રે પોચી પ્રજા રડે નહીં તો બીજું શું કરે, ગોદડા પલાળો બીજું શું, ઓશિકા પલાળો ઘરમાં બેઠા બેઠા બીજું કરે શું, થઈ ગયું. અને પેલો બિચારો બહુ રડ્યો. રાત્રે પોચી પ્રજા રડે નહીં તો બીજું શું કરે, ગોદડા પલાળો બીજું શું, ઓશિકા પલાળો ઘરમાં બેઠા બેઠા બીજું કરે શું, બહુ રડ્યો. 12 મહિનાનો મારો રોટલો, એનો હોકો અને મારા દંતાલીના પેલા દાંતા, અરે રે, હે ભગવાન, તું હવે અવતાર લે. આ બધા ભેગા થઈને દુનિયામાં કોઈ જગ્યાએ અવતાર થાય છે? જર્મનીમાં થાય છે અવતાર, ઇંગ્લેન્ડમાં થાય છે, જાપાનમાં થાય છે, અમેરિકામાં થાય છે, અરબસ્તાનમાં થાય છે, કોઈ જગ્યાએ અવતાર થાય છે. અને તમારે ત્યાં અવતારોનો ઢગલો થયો તો એ દુઃખનો પાર નહીં, કારણ કે તમે પોતાનો અવતાર કદી કર્યો નહીં. આપણે કદી પોતાનો અવતાર કર્યો? ભગવાન તો કહે છે કે મેં તને અવતાર આપ્યો છે, તું ઉઠને તારા અવતારનો ઉપયોગ કરને, હું કદી આકાશમાંથી નીચે નથી આવવાનો. ખોટી વાત છે, ફાંફાના મારશો. જ્યારે પણ કોઈનું કામ થયું, ધરતીના માણસે કર્યું છે, ધરતીમાંથી પેદા થયેલા માણસે કરેલું છે, શું કામ ખોટી આશામાં રહો છો? એટલે એની પત્ની હતી ને એ ઉકળી ઉઠી. અને દુનિયાનો એક નિયમ છે, જ્યારે પણ પુરુષ નમાલામાંથી મર્દ બન્યો છે ને, સ્ત્રીઓના દ્વારા બન્યો છે, સ્ત્રીઓના દ્વારા જ બન્યો છે, એ સ્ત્રી ઉકળી ઉઠી, મરવું આનાથી સારું, આમ સારું. તમે જાઓ ને દરબારને જઈને વાત કરો ને, એ દરબાર તો હવે 70 વર્ષનો છોકરો છે, નવો નવો, એને જઈને શું વાત કરવી? અને આ હવે જે થયું એટલું ઘણું છે, આ તો વધારે દુઃખી થઈશું ઉલટા. પણ સ્ત્રી માની નહીં, જાઓ ભલે જે થવું આ રાજ છોડી દઈશું, પણ તમે દરબારને જઈને વાત કરો. બીજા દિવસે આ તો દરબારમાં ગયો. હવે નાના નાના દરબારો એટલે અત્યારે તો આપણા ત્યાં તો કલેક્ટરને મળવામાં મુશ્કેલી, પેલા તો ડેલીએ બેઠા જ હોય. પહોંચી ગયો, સલામો કરતો કરતો, બાપુ બાપુ બાપુ, કેમ આવ્યો? મારે ફરિયાદ કરવી છે. શું ફરિયાદ કરવી છે? મારે કાલ તમારા મામા કાલ નીકળ્યા હતા, હું ખડું લેતો હતો, અને મારી જે દંતાળી છે ને એના દાંતા તોડાવીને એનો હોકો ભરાવ્યો, અગ્નિ કરીને એનો હોકો, અને વરસાદ પડ્યો ને મારું ખડું બધું ભેળાઈ ગયું, અને હવે 12 મહિનાના રોટલા મારે ના રહ્યા. બાપુ અમારે જીવવું કેવી રીતે? મેં કહ્યું કે હું તમને બીજો દેવતા પાડી આપું, પણ એમણે કહ્યું કે ના, મારે આનો જ દેવતા પાડવો, એ કડક દેવતા રહે. ફરિયાદ કરવા આવ્યો છું. સારું બેસ, એમ બેસ. એ 70 વર્ષના દરબારે છે ને ઓર્ડર કર્યો, અલ્યા મામાને બોલાવો. એટલે પેલા હજુરિયા જેવા હોય ને, જઈને મામાને, હેડો મામા, એમ કે દરબાર સાહેબ બોલાવે છે. તો મામા આવ્યા. મામા, કે આ ખેડૂતની કાલ તમે દંતાળી તોડેલી? હા, એ તો રહી હતા, એમ કે એમાં શું થઈ ગયું? એટલે તું અહીં ફરિયાદ કરવા આવ્યો છે? પેલાને ધમકાવા માંડ્યો, મામા બોલશો નહીં, એમ કે બોલશો નહીં, એ રૈયત છે એટલે ફરિયાદ કરવા આવ્યો છે. તોડી તું ને? કે હા. સારું, બીજાને એક મોકલ્યો, જા ગામમાંથી કોઈની વધારાની દંતાળી હોય ને એ દંતાળી લઈ આવે, ને એના 5 ખીલા બાર કાઢ, પેલા દાંતા 5, અને સુથારને બોલાવતા આવજે. સુથારે આવ્યો, મામાને દિવાલ આગળ ઉભા રખાવીને 5 દાંતા જડાવી દીધા. એમની છાતીમાં 5 દાંતા. એ દરબારની માં બૂમો પાડતી રહી ગઈ, અરે રે, મારા ભાઈને મારી નાખે છે, મારા ભાઈને મારી નાખે છે. મામા તમને દંતાળી બહુ વાલી હો, લો એમ કે તમને દંતાળી આપો. એ 5 ખીલા એની છાતીમાં જડી દીધા. બસ એક જ ઘટના, આખા સ્ટેટ ઉપર એવી એક ધાક બેસી ગઈ,
કોઈ ઓફિસરની તાકાત નહીં કે રૈયતને પજવે, એટલે આ મામાને માર્યો આપણને નહીં છોડે. આટલી હિંસા થઈ, બસ એક હિંસા થઈ, પણ મોટી હિંસા અટકી ગઈ કે ના અટકી ગઈ? હવે જો એ મામાને દંડ ના આપ્યો હોત તો રોજની રામાયણ, ઘરે ઘરની રામાયણ, એને એને બહુ બહુ ના કરવું પડ્યું. પાંચે દાંતા જડી દીધા, મામો મરી ગયો, તરફડી તરફડીને મરી ગયો, મારી નાખ્યો એમ. બસ પછી એને કોઈને કહેવું ના પડ્યું, પ્રજાનું રક્ષણ કરજો, પ્રજાને પચાવશો નહીં, તમે ફોજદાર હોવ, તમે ફલાણા હોવ, નિર્દોષ માણસને મારશો નહીં, કોઈને કહેવું ના પડ્યું. એક ઘટનાએ આખા સ્ટેટને સુધારી દીધું. આને હિંસા કહેશો કે આને અહિંસા કહેશો? જો તમે અપરાધીના ઉપર ધાક ના બેસાડો ને તો તમારી પ્રજા મરી જવાની હતી. પછી એક બીજી ઘટના ઘડી. થોડાક દિવસો થયા હશે, એનો દરબારગઢ અને દરબારગઢના આંગણામાં લીમડો રૂપેલો, મોટો લીમડો, અને લીમડા ઉપર છે ને એક માણસ ચડેલો, ખવાસ છોકરો, એ ઉપર ચડેલો અને નીચે પેલી દાસીઓ ફરે, એમાંથી કોઈ દાસી સાથે કંઈ ઇશારત કર્યા કરે, અને આ દરબારની નજર પડી ગઈ. એટલે એણે કહ્યું, હેઠો ઉતર બા, હેઠો ઉતર, હેઠો ઉતર બાપ, હેઠો ઉતર. એટલે પેલા નીચે ઉતાર્યો. હવે બન્યું એવું કે ખવાસ પાછો અહીં ઘણા ઘણા લોકો છરી રાખે, કાઠિયાવાડમાં અમુક પ્રજા છે ને એ ભેટમાં છરી રાખે. માણસને બોલાયો, અહીંયા આવે એમ કે, અહીંયા હનકારા કરતો હતો ને, હનકારા એમ. એ છરી લઈને પેલાને કહ્યું કે એની આંખ કાઢી નાખ. બસ ત્યાં ને ત્યાં એની આંખ કઢાઈ નાખી. એક જ ઘટના, રાતના 12 વાગે કોઈની બેન, કોઈની દીકરી એકલી જતી હોય પણ કોઈની તાકાત નહીં કે એના સામે આંખ કાઢી શકે, છેડતી હોય એમને બંધ ના થાય. એક જ ઘટના, રોજ ચાબુક મારવાની જરૂર નથી. બસ આખી જિંદગી એને કાણો કરી નાખ્યો, આખા આખા રાજ્યમાં હાહાકાર થઈ ગયો. હે, દરબાર બહુ કડક છે, દરબાર બહુ કડક છે, દુશાસનો એમને બંધ નથી થતા હોતા. હવે અહીં તમે દુશાસનોને ચૂંટણીમાં ઉભા રાખો અને ફરી પછી કહો કે દુશાસનો વધી ગયા છે, દુશાસનો વધી ગયા છે, ભાઈ વધારનારા તો તમે ને તમે જ છો. એક ત્રીજી વાત કહી દઉં, પછી વધારે નહીં કહું. એક બ્રાહ્મણ ને એક વાણિયા, એક શેઠ ને વાણિયા, બે નું ઘર બાજુબાજુમાં. શેઠ જયારે નવું ઘર કરવા માંડ્યા ત્યારે શેઠે શું કર્યું, બ્રાહ્મણની થોડીક બે હાથ જમીન દબાવી દીધી, બે હાથ જમીન દબાવી દીધી. અહીં મારો મારી જમીન આટલે છે, પેલો કે આટલે હતી, આટલે એમ કરી કરતી, પેલો બળવાન જોરદાર માણસ, એટલે એને બે હાથ આગળ જમીન દબાવવા માંડ્યો. એટલે પેલો બ્રાહ્મણ છે ને દરબાર પાસે પહોંચ્યો, કેમ ભાયા, કે આ શેઠ છે ને મારી જમીન દબાવે છે બાપુ, પણ તમારી પાસે ખાતરી છે, કઈ દસ્તાવેજ કઈ ખાતરી છે? કે હા ખાતરી છે, અહીં ખોદો, મારો જૂનો પાયો અહીં છે, અમારો વરંડાનો જૂનો પાયો અહીં છે, તમે ખોદીને જુઓ. દરબાર તો 2-5-7 માણસો ને લઈને ગયા, શેઠ તો આયા, આવો આવો આવો, પધારો પધારો પધારો. આ જમીન આની દબાઈ છે? કે ના બાપુ, મારે શું, કાલ મરી જવું છે, મારે જમીનને સાથે લઈ જવી છે, કઈ જમીન બાંધી જવી હતી? એમ સારું, એમ બહુ વૈરાગ્ય વાળા, એમ કે કાલ મરી જવું છે. પેલા બ્રાહ્મણને કહ્યું, બતાય તારો પાયો ક્યાં હતો? કે અહીં પાયો હતો, અહીં હતો. કે આ ખોદનારાને કહ્યું, ખોદો ખોદો. એટલે ખોદ્યું એટલે પાયો નીકળ્યો, ખરેખર પાયો નીકળ્યો. શેઠ આ પાયો તો અહીં નીકળ્યો. એટલે શેઠનું મોઢું ઢીલું થઈ ગયું, સમજી ગયા, પકડી ગયા. ભા તમને જમીન બહુ વાલી, એમ કે હો તમને જમીન બહુ વાલી, કાલ મરી જવું છે અને બે હાથ જમીન પડાવતા જવું છે. એટલે આ ખોદ જરા વધારે ખોદ, એમ કે પેલાને કહો, પેલા ખોદનારાને કે ખોદ જરા વધારે ખોદ, એમ કે શેઠને એમાં ને એમાં દાટી દીધા, દાબી દીધા, દાબી દીધા, બસ માટી નાખવું પર, એમ કે બહુ જમીન વાલી તમને, એમ કે લો જમીનમાં રહો. બસ આ ત્રણ ઘટનાઓએ આખા સ્ટેટનું વાતાવરણ એવું સુધારી દીધું, કોઈ કોઈની જમીન ના પડાવે, કોઈ બેન દકરીની છેડતી ના કરે, કોઈ ઓફિસર પ્રજાને રંજાડે નહીં, અને રામ રાજ્ય થઈ ગયું, રામ રાજ્ય થઈ ગયું. હવે આ ત્રણ ઘટનાઓ ના ઘટી હોત તો એનું પરિણામ શું આવત, એનું પરિણામ શું આવત? એટલે ભગવદ્ ગીતા કહે છે, અર્જુન જો હું તને કહું છું, આ તો આતતાઈઓ છે, અને આતતાઈઓ હોય ને એના ઉપર દયા કરવાની ના હોય. લખી લેજો, હું તમને બતાવું છું. કૃષ્ણે પોઈન્ટ આપ્યા છે, અગ્નિદો કરદશ્ચૈવ ધનહારી ચ સુપ્તક ક્ષેત્રદારાપહારી ચ સડે તે યાતતાઈના. અગ્નિદો અગ્નિ લગાડનાર,
गरदो झेर आपनार, अग्निदो गरदस चैव धनहारी, कोई नु धन पड़ावी लेनार, सुप्त घ सुतेला ने मारनार, मारवा होय तो मारो ने, जगाड़ो ने, आमी छातीए मारो ने, पण पेलो बिचारो घस घसाट ऊंघ्यो होय त्यारे सुतेला ने मारनार, सुतेला ने मारनार, क्षेत्रदार अपहारी च, कोई नु खेतर पड़ावी लेनार, अने कोई नी स्त्री नु हरण करी लेनार, परणेतर नु हरण करी लेनार, आ छ काम करे एने आतताई कहेवाय। अर्जुन छ माथी एक करे तो आतताई कहेवाय, आमणे तो छ ए छ कर्या छे। गुरुम वा बालवृद्धो वा ब्राह्मणम वा बहुश्रुतम आतताई न मायांतम हन्या देवा विचारयन। पोतानो गुरु केम ना होय पण गुरु जो आतताई थई गयो होय एनो नाश करो। गुरुम वा बालवृद्धो वा, नानू बाळक केम ना होय, कोई वृद्ध केम ना होय। गुरुम वा बालवृद्धो वा ब्राह्मणम वा बहुश्रुतम, कोई ब्राह्मण होय वेदवेत्ता, ब्राह्मण भले नहीं ब्राह्मण रह्यो वेदवेत्ता, आतताई न मायांतम हन्या देवा विचारयन, पण जो ये आतताई थई गयो होय तो वगर विचारे एनो नाश करो। रावण ब्राह्मण हतो ने पण आतताई हतो, अने आतताई हतो एटले एनो नाश कर्यो, वेदवेत्ता हतो जेवो तेवो नतो। आ छ कर्म याद राखजो अर्जुन। जो आ आ आ आ तारा कौरवो छे ने, आ बधा मामा ने बधा भेगा थया छे ने, एमने तमारा साथे शुं कर्युं? अग्नि दो तमने लाक्षाग्रह मां बाड्या, तमने बाड़ी नाखवा माटे एमने लाखा ग्रह बनाव्युं अने लाखा ग्रह मां आग लगाड़ी। अग्नि दो गरदस चैव, तमने झेर आप्युं, आ भीम ने झेर आप्युं हतुं एने झेर आपीने मारी नाखवानो प्रयत्न कर्यो। धनहारी, तमारा पैसा पड़ावी लीधा। सुप्त घ, જ્યારે તમે સુતેલા હતા ત્યારે એમણે મારવાનો પ્રયત્ન કર્યો અભિમન્યુના છોકરાઓને। સુપ્ત ગા, ક્ષેત્રદારા અપહારી ચ, તમારી મિલકત પડાવી લીધી અને તમારી દ્રૌપદીનું હરણ કર્યું। આ છ એ છ કર્મો આપણે કરેલા છે। હવે તું કે છે મારે નથી યુદ્ધ કરવું, મારે નથી યુદ્ધ કરવું, આ તો આતતાઈ છે, અને આતતાઈ ઉપર દયા કરવાની હોય, દયા પણ દોષ થઈ જાય જો ખોટી જગ્યાએ દયા કરવામાં આવે તો, જો ખોટી જગ્યાએ દયા કરવામાં આવે તો દયા પણ દોષ થઈ જાય। દયાળુ થજો, નિર્દય ન થજો, પણ દયા કરવાની જગ્યાએ દયા કરજો, જ્યાં દયા નથી કરવાની જો ત્યાં દયા કરશો તો। ખબર છે, થોડા ટાઈમ પહેલા એક કેસ બનેલો રંગા અને બિલ્લાનો, પેપરોમાં આવેલો, ખબર છે ને, પંજાબમાં, દિલ્હીમાં રંગા અને બિલ્લા બે છોકરાઓ, અને બે છોકરાઓએ બહુ બહુ ભયંકર અત્યાચાર કરેલો, એના ઉપર દયા થાય ખરી? એમને એમને જીવતદાન અપાય ખરું, અત્યાચારીઓને અપાય ખરું? એટલે એક હડકાયું કૂતરું છે, એક કૂતરાને હડકવા હાલ્યો છે, પૂછડું સીધું થઈ ગયું છે, જંપીને બેસતું નથી, હાડ 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 સીધું જે આવે એને કઈડે છે, જે આવે એને કઈડે છે। દયા કરશો તો એ જીવવાનું છે, દયા કરશો તો એ જીવવાનું છે? અરે કેટલાના ઘર ઉજ્જળ કરી નાખશે, કેટલાના ઘરનું નિકંદન કાઢી નાખશે। એકનો એક છોકરો હોય ને બિચારો રમતો હોય ને કૂતરું આવીને કઈડે, એ તો હવે બીજા દાડે મરવાનું જ છે, પણ આનું તો નિકંદન કાઢ્યું ને, હવે એના ઉપર દયા કરશો? અને જો તમે એના ઉપર પણ દયા કરવાનું સમજો ને, ત્યાં તમે ધર્મને સમજી જ નથી શક્યા, તમે ધર્મને સમજી જ નથી શક્યા, તમે ધર્મના નામે ધર્માભાસ લઈને બેઠા છો, અને એ ધર્માભાસ તમને ડૂબાડે છે, એટલે તમે માર ખાઓ છો। બચાવી, ક્ષેત્રદારા અપહારી ચ, સડે તે યાતતાઈના, માટે અર્જુન તો યુદ્ધ કર। અર્જુનને બીજો ભાગ સમજાવે છે, જો અર્જુન તને ખબર છે આ શરીર નશ્વર છે અને આત્મા અમર છે, આ શરીરનું ગમે એવું જતન કરો તો એ વહેલા મોડું મરવાનું, મરવાનું ને મરવાનું જ, પણ આત્મા જે છે ને એ કદી મરતો નથી। નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુત, અચ્છેદ્યો યમદાહ્યો યમક્લેદ્યો શોષ્યેવ ચ, નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ। આ ફિલોસોફી આવી, તાત્વિકતા આવી, અરે આ શરીર તો નશ્વર છે, અંતે મરવાનું જ છે, જયારે આવું નિમિત્ત આવ્યું છે ત્યારે એનો ઉપયોગ કર,
અને આત્મા અમર છે, આત્મા કદી મરતો નથી, માટે તું આત્મવાદી થા. આ બીજા ભાગમાં બધી ઘણી વાતો સમજાવી, કર્મની વાતો સમજાવી, ફલાણી વાતો સમજાવી, ફલાણી વાતો સમજાવી, પણ પછી વચ્ચે એક વાત મૂકી દીધી, બહુ સુંદર વાત મૂકી દીધી, અને એ સ્થિતપ્રજ્ઞની વાત મૂકી દીધી. સ્થિતપ્રજ્ઞ ભગવાન, હું પહેલા યુદ્ધ માટે થન ગણતો હતો અને હવે યુદ્ધ માટે બિલકુલ મારી ઈચ્છા નથી, મારી પ્રજ્ઞા સ્થિર થયેલી નથી, મારી બુદ્ધિ છે એ સ્થિર થયેલી નથી. તો સ્થિર થયેલી બુદ્ધિ કોને કહેવાય? એના પેલા અર્જુનને કેવડાયું છે, શિષ્યસ્તેહમ શાધિમાત્વામ પ્રપન્નમ, હું દ્વિધામાં પડી ગયો છું, હું ભ્રાંતિમાં પડી ગયો છું, યુદ્ધ કરવું, યુદ્ધ ના કરવું, પલાયન થઈ જવું, મરી જવું, હું ભ્રાંતિમાં પડી ગયો. યચ્છ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રુહિતન્મે, જે મારો મારા માટે જે કલ્યાણકારી હોય એ મને તમે બતાવો. શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. કોઈ વાર અટવાઈ જાઓ, કોઈ વાર ગૂંચવાઈ જાઓ, અને તમારા નિર્ણયો અવ્યવસ્થિત થઈ જાય અને મોટું કામ આદરીને બેઠા હોય, નાના કામની તો વાત જુદી છે, કોઈ નાનું કામ આદરીને બેઠા હોય અને અવ્યવસ્થિત થઈ જાવ તો કોઈ વાંધો નહીં, પણ જેમાં લાખો માણસો પ્રભાવિત થવાના છે એવું મોટું કામ આદરીને બેઠા હો અને પછી અવ્યવસ્થિત થઈ જાવ તો પછી કૃષ્ણ જેવાને સાથે રાખજો. એ કૃષ્ણ જેવો એક સલાહકાર રાખજો જે તમારી અવ્યવસ્થાને વ્યવસ્થિત કરી આપે. એટલે ભગવાને કહ્યું, જો સાંભળ ત્યારે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતધી કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુનનો પ્રશ્ન છે અને બહુ બુદ્ધાની વાત છે સમજવા જેવી. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? એ કેવો બેસે, કેવું ચાલે, કેવું બોલે, કેવું ફરે, એના બાહ્ય લક્ષણ મને બતાવો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એની ભાષા કેવી હોય, એની વાણી કેવી હોય. અને કૃષ્ણજી એનો ઉત્તર શરૂ કર્યો. ગાંધીજી રોજ આ મંત્રને બોલાવતા, એમની પ્રાર્થનામાં આ મંત્ર, આ જે ગીતાના શ્લોકો છે ને, એ શ્લોકોને રોજ બોલાવતા. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યે વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. અર્જુન, જ્યારે કામનાઓ એની છૂટી જાય, પ્રજહાતિ યદા કામાન, એના એના મનની અંદર રહેલી જે કામનાઓ છે જ્યારે છૂટી જાય, ગૂંચવાડો જ છે પાછો. કામનાઓ છૂટી જાય તો અર્જુનની તો કામનાઓ છૂટી જ ગઈ છે ને, આપણે રાજ્ય નથી જોઈતું, પાટે નથી જોઈતું, કશું નથી જોઈતું, ભિક્ષા માગશું અને શાંતિથી બાકીનું જીવન પૂરું કરશું. તો અર્જુનની તો, અર્જુન સ્થિત પ્રજ્ઞ થઈ ગયો ને? નહીં નહીં, કામ શબ્દ છે અને કામનાનો અર્થ થાય છે ઈચ્છા. એ કામના નહીં પણ ઈચ્છાના ભેદ છે. કામના એટલે શું, નોટ કરજો, લખી લેજો. ઇન્દ્રિયજન્ય સુખોની તીવ્ર ઈચ્છા, એનું નામ કામના. તમને હાઈસ્કૂલ બાંધવાની ઈચ્છા થઈ એને કામના ના કહેવાય, અંબાજીમાં ધર્મશાળા બાંધવાની ઈચ્છા થઈ એને કામના ના કહેવાય, એને ભાવના કહેવાય, એને ભાવના કહેવાય. અહીં ઉંઝામાં એક પટેલવાડી બાંધવાની ઈચ્છા થઈ એ ભાવના કહેવાય. ત્યારે કામના કોને કહેવાય? કામનાનું રૂપ બતાવ્યું. ઇન્દ્રિયજન્ય જે સુખો, આપણી જે પાંચ ઇન્દ્રિયો છે, એ પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય અથવા પાંચે ઇન્દ્રિયો એમાંથી જે મળનારા જે વ્યક્તિગત સુખો, એ સુખો માટેની જે તીવ્ર ઈચ્છા, એ તીવ્ર ઈચ્છાનું નામ છે કામના. ઈચ્છાનો નાશ કદી ન થઈ શકે, ઈચ્છાનો અભાવ કદી ન થઈ શકે, કામનાનો અભાવ થઈ શકે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, હે પાર્થ, મનની અંદર રહેનારી જે આ કામનાઓ છે, આ વાસનાઓ છે, હજુ મારે પેલું ખાવું છે, હજુ મારે પેલું જોવું છે, હજુ મારે પેલું ઓઢવું છે, હજુ મારે ફલાણી પ્રકારના ચંપલ પહેરવા છે, એ જે કામનાઓ છે જ્યારે માણસની ઉતરી જાય, આત્મન્યે વાત્મના તુષ્ટ, અને પછી પોતે જ પોતાનામાં તૃપ્ત થઈને રહે, પોતે જ પોતાનામાં. જોજો, માણસના જીવન ઉપર જોજો, કેટલાક માણસો છે ને રાત દિવસ દોડ્યા કરતા હોય છે, બજારમાં ફલાણી જગ્યાએ ફલાણી જગ્યાએ ફલાણી જગ્યાએ આ લાવો આ લાવો આ લાવો, આ ખાવું છે, આ લાવો આ લાવો. કેટલાક માણસો તો એવા હોય કે એમની પેટીમાં 100 સાડીઓ પડી હોય, 100 સાડીઓ, પણ બજારમાં જો નવી આવી હોય તો લાવવી જ પડે.
એને ભાવના ના કહેવાય, એનું નામ કહેવાય કામના, એનું નામ કામના. એમાં એના પતિનું ગજવું પહોંચતું હોય ને લઈ આવે તો હજુ સમજાય, ચાલો ને ભાઈ ગજવું પહોંચે છે. પણ એ ગજવું ના પહોંચતું હોય તો આ બેનને તો જોઈએ જોઈએ ને જોઈએ. હવે એ કાપ ક્યાં મૂકશો? તો પતિને કે તમારા ખર્ચામાં કાપ મૂકો, તમારા ખર્ચામાં કાપ, બીજા કઈ ખર્ચામાં કાપ મૂકો. હવે એ સ્ત્રી એ પતિનું કઈ ભલું કરી શકે? પ્રજહતિ યદા કામાન મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે, ત્યારે એને સ્થિત પ્રજ્ઞ થયો કહેવાય. અર્જુન કે ના ના, હજુ હું સમજી ન શક્યો, આટલું જ. અને કોને એમ સમજવું કે આ સ્થિત પ્રજ્ઞ છે ને મનમાં ને મનમાં પોતાનામાં જ તૃપ્ત છે, એવી શું ખબર પડે? તો બીજો શ્લોક લખ્યો, દુઃખે સ્વનુદ્વિગ્ન મના સુખે શુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. એક એક શબ્દ યાદ રાખવા, દુઃખે સ્વનુદ્વિગ્ન મના, દુઃખ આવે એનું મન ઉદ્વિગ્ન ના થાય. આજ ખાવાનું ગમતું ના મળ્યું હોય તો ખાઈ લે, આજે રહેવાનું ગમતું ના હોય તો રહી લે. દુઃખ આવે નોકરીની બદલી થઈ, એવી જગ્યાએ થઈ જ્યાં ગમતું નથી એવી જગ્યાએ બદલી, પણ ઉદ્વેગ ના પામે બરાબર. હવે સરકારી નોકરી કરવી છે ત્યાં કરશો. દુઃખે સ્વનુદ્વિગ્ન મના, દુઃખમાં જેનું મન ઉદ્વેગ નથી પામતું. સુખે શું વિગત સ્પ્રિય, સીડી બતાવી દીધી. દુઃખમાં ઉદ્વેગ કોણ નહીં પામે? જે સુખમાં વિગત સ્પ્રિય હશે એ માણસનું માપ કાઢજો, એની પાસે સુખનો ઢગલો કરી દો. છોકરાને એક ચોકલેટ બતાવો, નાચવા માંડે છે કે નહીં? બે બિસ્કીટ બતાવો, કૂદવા માંડે છે, રાજી રાજી થઈ જાય છે, કારણ કે સુખનો વેગ આવ્યો. એમ માણસ છે ને, એ માણસને જરાક તેજી આવી જાય બસ કૂદવા માંડે, નાચવા માંડે. એટલે આ મંદી આવી રહી છે, શું કામ કૂદો છો પાછળ ને પાછળ? એટલે પછી પાછા ઢીલા, કાલ કૂદતા હતા. દુઃખે સ્વનુદ્વિગ્ન મનાહ, દુઃખ આવે તો એ ઉદ્વેગ નથી પામતો અર્જુન. અને સુખે શું વિગત સ્પ્રિય, અને સુખ આવે તો એને એને સુખને લાત નથી મારતો, પણ સ્પ્રિહા નથી. આવે તો ભલે, ભગવાને આપ્યું છે. ઘરમાં ટીવી આવે, ઘરમાં રેડિયો આવે, ઘરમાં ટેપ રેકોર્ડર આવે, એસી આવે, પંખો આવે, ફ્રીજ આવે, બંગલો આવે, બધું આવે ભગવાન પ્રભુ તમારી કૃપાથી તમારી દયાથી. ભોગવો, શાંતિથી ભોગવો, ઉછાછડા ના થશો, ઓછકલી ના કરશો, ઓછકલી ના કરશો. જે એને આપ્યું એ ભોગવો. વીતરાગ ભય ક્રોધ, પણ દુઃખ અને સુખમાં ઉદ્વેગ રહિત હોય અને સ્પ્રિહા રહિત હોય એ કોણ હોય? જેના રાગ ભય અને ક્રોધ વીત, વીત રાગ ભય ક્રોધ, જેનો રાગ વીતી ગયો, કોઈના ઉપર રાગ નથી, કોઈના ઉપર કોઈનાથી એ ભય નથી પામતો. બસ આ પે બીજી વાત છે, એને કોઈનો ભય નથી, ભય ભગવાનનો છે. અને એ કોઈના ઉપર ક્રુદ્ધ નથી થતો. વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે, અર્જુન એને સ્થિત પ્રજ્ઞ કહેવાય, એ સ્થિર થયેલો માણસ કહેવાય. આવો માણસ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પગ મૂકશે એનો પગ અંગત જેવો બની જશે, એના પગને કોઈ ઉખેડી નહીં શકે. અને સ્થિત પ્રજ્ઞની એકે એક વાતો સાંભળીને અર્જુને કહ્યું, ભગવાન આવો સ્થિત પ્રજ્ઞ માણસ હોય એની અંતકાળમાં શું દશા થાય, એની અંતકાળમાં સ્થિતિ કેવી થાય? અધ્યાય પૂરો થાય છે બીજો અધ્યાય, અને બીજા અધ્યાયમાં આખી મોક્ષની વાત કરી દીધી, એટલે બીજો અધ્યાય પૂરી ગીતા છે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વાસ્ય અંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. અર્જુન મેં તને આજે સંભળાયું ને, એ બ્રાહ્મી સ્થિતિ હતી. સ્થિતિને યાદ રાખજો, એક બ્રાહ્મી સ્થિતિ હોય એમાં માણસ બ્રહ્મમાં રહેતો હોય, જાગતો હોય, ઊંઘતો હોય, ખાતો હોય, પીતો હોય, ઉઠતો હોય, બેસતો હોય, પણ એની વૃત્તિ છે, એની દ્રષ્ટિ છે, એની એની સ્થિતિ છે એ બ્રહ્મમાં હોય. સ્થિતિ એટલે સમજ્યા, બેસવું. તમે અત્યારે ક્યાં બેઠા છો? ઉનાવા દેશ પાટીદારવાડીમાં. ઉનાવા દેશ પાટીદારવાડીમાં તમારી સ્થિતિ છે, પણ આ તો શારીરિક સ્થિતિ થઈ. હવે માનો કે તમે ઉનાવા દેશ પાટીદારવાડીમાં બેઠા છો, પણ ઘેરથી આવતા પહેલા દૂધ છે ને, એ દૂધ મૂક્યું છે, પણ પેલા
પેલા ફ્રીજમાં કે કબાટમાં મૂકવાનું ભૂલી ગયા છો, પણ બહાર એમને એમ જ પડ્યું છે અને પેલી બારી ઉઘાડી છે, એટલે તમને રહી રહીને થાય છે કે બિલાડી આવી હશે તો. બિલાડી આવે જ છે, તો બિલાડી તો દૂધ હોય ત્યાં બિલાડી આવે જ. કઈ બિલાડીને કઈ આમંત્રણની જરૂર હોય? આપણે એમ લખ્યું હોય કે જમવા આવનારે કાર્ડ લઈને આવવું, પેલા નથી કંકોત્રીની સાથે પાછું કાર્ડ મૂક્યું હોય છે. આપણી પ્રતિષ્ઠા ઉપરનો એ ધોકો છે, આપણી પ્રતિષ્ઠા ઉપરનો એક ફટકો છે કે તમને જે આ કંકોત્રી મોકલી છે તમે એવા માણસ છો કે જો આ કાર્ડ ના મોકલીએ તો બધું આખું ઘર લઈને આવો એવા છો. એટલે હવે તમને એક દંડો મારીએ છીએ કે જો જમવું હોય, જમવા આવવું હોય તો આ કાર્ડ લઈને આવજો. લોકો એવું કરતા એટલે આ કાર્ડ કાઢવું પડી, શું કરે હવે? એડો એમ કે બે છોકરા અહીં, બે અહીં, પછી પડોશીના બે લઈ લે પાછા. હું એડો ને એમ કે એ તો ઘણું છે, પણ બિલાડીને કઈ કાર્ડની જરૂર પડતી કે બિલાડીને કાર્ડ લેવું પડે કશું નહીં, એ પેસી જ જાય છે. અને રહી રહીને મન ક્યાં જાય છે? દૂધની તપેલીમાં, દૂધની તપેલીમાં. અને એટલે સ્થિતિ ક્યાં થઈ? ઉનાવાદેશની વાડીમાં નહીં પણ દૂધની તપેલીમાં. સાસુ હતા, સાસુ ભગવાનના આગળ બેસીને માળા ફેરવે, આમ રામ 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 કર્યા કરે. અને પેલી વહુ હતી બિચારી નવી નવી પરણીને આવેલી, પણ બહુ જ્ઞાની ને સંસ્કારી, કે રસોડામાં રસોઈ કરે. એટલે કોઈ માણસે આવીને કહ્યું, ફલાણી બહેન તમારા સાસુ ક્યાં ગયા? એટલે એણે એમ ના કહ્યું કે આ બેઠા એમ, એમ ના કહ્યું. એણે કહ્યું ચમાર વાડે ગયા છે. અને પેલી સાસુ તો લાલ ગુમ, હું અહીં બેઠી છું, હજુ જીવતી છું, અને કહે છે ફલાણી જગ્યાએ ગઈ છે એમ કે. એટલે માળા મૂક પડતી, પેલી માળા હતી એને મૂક પડતી, એને બહુને કહે છે કાલ અતારની તું આવી છે, હજુ આ ઘરમાં તને મહિનો થયો નથી, હું તારી આંખ સામે બેઠી છું અને તું મને કહે છે ચમાર વાડે ગઈ છે. એટલે બહુ એટલી જ શાંતિથી જવાબ આપ્યો, મારા કહેવાનો અર્થ તમે સમજ્યા નહીં, તમે અહીં બેઠા છો પણ તમારું મન ત્યાં ગયું હતું. બોલો ગયું તું કે નતું ગયું? એટલે કે આ ગયું તો, વાત તો સાચી છે, વાત તો. હવે સાસુ મોટી કે વહુ મોટી, ભૂમિકા કોની ઊંચી છે? એનું નામ સ્થિતિ છે, એનું નામ સ્થિતિ. તમે જ્યાં તમારું શરીર બેઠું છે ને એ સ્થિતિ નથી, પણ જ્યાં તમારું મન ચોંટ્યું છે એ તમારી સ્થિતિ છે. અર્જુન એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, હે પાર્થ, એ માણસની બ્રાહ્મી સ્થિતિ રહે. અને બ્રાહ્મી સ્થિતિ રહે એટલે લુહાર હોય, સુથાર હોય, ખેડૂત હોય, દરબાર હોય, ગમે તે હોય, ગમે તે કામ કરતો હોય, પણ એનું મન બ્રહ્મમાં ને બ્રહ્મમાં ચોંટેલું. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આવી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય ભગવાન, એનું એનું શું સ્વરૂપ શું હોય, એને કદી મોહ ના થાય, એને કદી પણ મોહ ના થાય. સોનાનો ઢગલો જુએ તોય મોહ ના થાય, કોઈનો બંગલો જુએ તોય મોહ ના થાય, અને કોઈ બાબતમાં એને નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામંતકાલે. અર્જુન આવીને આવી સ્થિતિમાં જો એ અંતકાળ સુધી રહે, બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, તો એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે, એનો મોક્ષ થાય, એનું કલ્યાણ થઈ જાય. માટે અર્જુન તું યુદ્ધ કર, આ યુદ્ધ પણ યોગ છે, અને યુદ્ધ કરવું એ પણ એક ધર્મ છે, યુદ્ધ ન કરવું એ અધર્મ છે, યુદ્ધથી ભાગી છૂટવું એ કાયરતા છે, એ પલાયન વૃત્તિ છે. માટે ઉભો થા અને તું યુદ્ધ કર. અર્જુન કે હજુ મારે યુદ્ધ કરવું, હજુ તો મારે 16 અધ્યાય સમજવાના છે. જ્યાં સુધી તમે મને 16 અધ્યાય નહીં સમજાવો, પૂરેપૂરી ગીતા નહીં સમજાવો, ત્યાં સુધી હું યુદ્ધ કરવાનો. કૃષ્ણ કે બોલ, બીજું તારે શું સમજવું છે? તારે જે સમજવું હોય કે આજ હું તને બધું સમજાવીને છોડવાનો છું. અર્જુન કે આટલું યાદ રહેતો ઘણું છે, હવે કાલ બીજું સમજાવજો, આજે જે કહ્યું એટલું યાદ રાખવું તોય ઘણું છે. કૃષ્ણ કનૈયા હર હર મહા